આજે કઈ સેશનમાં મેરેથોન સેશનમાં જે કઈ સ્ટડી કરવાના છો ધેટ વિલ બી વેરી મચ ઇમ્પોર્ટન્ટ એકદમ ઇમ્પોર્ટન્ટ માઇન્ડમાં ઉતરી જશે અથવા તો આવડી જશે અથવા તો તમને આવડે જ છે પણ તમે અહીંયા રિવાઇઝ કરવા માટે આવેલા છો બરાબર છે અને તમને અહીંયાથી જે કાંઈ આપવામાં આવે છે એ બધે બધું તમે આજે કંઈક સારી વસ્તુ લઈને જશો બોર્ડ એક્ઝામમાં તમને કઈક અહીંયાથી કામ આવે એવી વસ્તુ તમને અહીંથી આપવામાં આવશે સો બે બે બધા હાથ રબ કરશે ઘસશે ત્યાં સુધી ઘસવાના છે જ્યાં સુધી તમારા અંદર એક પોઝિટિવ એનર્જી ક્રિએટ નથી થતી ત્યાં સુધી ઓકે હવે તમારા બે આંખ બે હાથ છે એ તમારી આંખ ઉપર રાખવાના છે પ્લેસ યોર બોથ ધ હેન્ડ ઓન યોર આઈસ લાસ્ટ યર પેપર પેટર્ન ચેન્જ થઈ હતી લાસ્ટ યર પેપર પેટર્ન ચેન્જ થઈ છે રાઈટ તો એની અંદર કયા ચેપ્ટરમાંથી કેટલા માર્કનું પૂછાય છે એ આપણને ખબર હોવી જોઈએ રાઈટ તો એના માટે જે બોર્ડ નું પરિરૂપ આવ્યું છે એ મારી પાસે છે તમારી સ્ક્રીન ઉપર ચેપ્ટર નંબર વન માં સૌથી પહેલા જયારે જનરલ ઓપ્શન નતા ત્યારે દસ માર્ક નું પૂછાયું હતું હવે વિથ જનરલ ઓપ્શન પંદર માર્ક નું પૂછાય છે તમે માર્ચ બે હજાર ચોવીસ નું પેપર જોશો તો એની અંદર તમને પાંચ માર્ક નો એક એડિશનલ ક્વેશ્ચન પૂછ્યો હતો વિભાગ ઈ ની અંદર કેમ કે જનરલ ઓપ્શન છે દરેક ચેપ્ટરમાંથી માંથી કંઈક ને કંઈક ક્વેશ્ચન વધારવા પડી લોકોએ તો જ એ લોકો બે કોઈ પણ પચીસ કે બાવીસ કેવી રીતે પૂછી શકે ચેપ્ટર નંબર ટુ છ માર્કનું નતં છ માર્ક નું જ પૂછે છે કેમ કે એની અંદર બધા અલગ અલગ સંચાલન શાસ્ત્રીઓએ જે કંઈ સિદ્ધાંતો આપેલા છે એ સિદ્ધાંતોની વાત કરેલી છે ચેપ્ટર નંબર થ્રી વેરી ઇમ્પોર્ટન્ટ માંથી બાર માર્કનું પૂછાય છે દસમાંથી દસ વ્યવસ્થા તંત્રમાં કાંઈ ચેન્જીસ નથી આ એક જ ચેપ્ટર એવું છે કે જેમાંથી પાંચ માર્કનું એક ક્વેશ્ચન પૂછાતો નથી બે માર્કનું ત્રણ માર્કના ઇમ્પોર્ટન્ટ ક્વેશન આમાંથી પૂછાય છે જે આપણે આજે જોવાના છે કર્મચારી વ્યવસ્થા દસમાંથી પંદર માર્ક નું પૂછાય છે દોરવણી માંથી પંદર માર્ક અંકુશ છ માંથી આઠ માર્ક નું પૂછાય છે એટલે કોકમાં એમસીક્યુ વધાર્યા છે કોકમાં વીએસક્યુ વધાર્યા છે કોકમાં પાંચ માર્કના ક્વેશન વધારે છે કોકમાં બે માર્ક કોકમાં ત્રણ માર્ક હવે આ બધાનો ટ્રોટલ કરતા સાત ચેપ્ટર સુધી ટ્રોલ કરશો તો એટી વન માર્કસ થાય છે વિથ જનરલ ઓપ્શન જનરલ ઓપ્શન સાથે તમારું આ જવાનું છે પેપર સેલ એક્યાસી માર્ક નું ચેપ્ટર નંબર વન ટુ સેવન માંથી પૂછાય છે તો બોલો આ ચેપ્ટર ઇમ્પોર્ટન્ટ કે ન કેવાય કહેવાય ને એક્યાસી એટી વન માર્ક નું પૂછાય છે અને એમાંથી આપણે લગભગ સિત્તેર માર્ક નો તો આવડી જ જાય એવું હું માનું છું કેમ કે ઇમ્પોર્ટેન્ટ ક્વેશન બધા વન ટુ સેવન ચેપ્ટર્સમાંથી જ છે એટલે ઇન ટોટલ પેપર વન થર્ટી માર્ક નું હશે તમારું એમાં તમારે સો માર્ક નું લખવાનું છે સમજાય છે અને બહુ મજાની વાત એ છે કે તમને વીસ માર્કના એમસીક્યુ થઈ ગયા છે ટ્વેન્ટી માર્કના એમસીક્યુઝ આવે છે જેમાંથી તમે માંથી વીસ માર્ક કવર કરી શકો છો જે લોકો ખાલી પાસ થવા માટે એક્ઝામ આપતા હોય એને બાકીના કેટલા કલેક્ટ કરવાના રહ્યા તેર માર્ક કલેક્ટ કરવાના રહ્યા પણ આપણે પાસ થવા માટે એક્ઝામ આપતા નથી આપણે સારા માર્ક્સ લેવા માટે એક્ઝામ આપીએ છીએ રાઈટ તો આપણે જે કંઈ ભણ્યા છીએ એ આપણે પેપર ચેકર સુધી પહોંચાડવાનું છે

સૌથી પહેલા એમસીક્યુ છે માર્ચ બે હાજર એકવીસ માં પુછાયેલો છે સ્થળ સપાટી એ બીજા કયા નામથી ઓળખવામાં આવે છે કાર્યકારી સપાટી અન્ય વ્યક્તિ પાસેથી કામ લેવાની કળાને શું કહે છે સંચાલન હવે જો આ જે ક્વેશ્ચન છે તમને વીએસક્યુ માં પણ પૂછાઈ શકે સંચાલન એટલે શું તો કે અન્ય વ્યક્તિ પાસેથી કામ લેવાની કળા આ વ્યાખ્યા કોણે આપી છે કોન્સ અને ઓડોનલ વ્યવસાયિક મંડળો પોતાના વ્યવસાય માટે કઈ બાબતોનો ખર્ચ કરે છે આચાર સંહિતા જ્ઞાનને અમલમાં મૂકવાની સરળ પદ્ધતિ એટલે શું કળા જ્ઞાનને અમલમાં મૂકવાની સરળ પદ્ધતિ એટલે શું કળા સંચાલનની ઉંચ સપાટીએ કયા નિર્ણય લેવાનું કાર્ય લેવાનું કાર્ય કેન્દ્રિત હોય છે લાંબા ગાળાના ઉંચ સપાટી સંચાલનનું એક કાર્ય કે જે લાંબા ગાળાના નીતિ વિષયક નિર્ણયો લે છે તમને કદાચ ત્રણ માં કે બે માં કે પાંચ માં ક્વેશ્ચન પૂછાય અને આવો એમસીક્યુ પૂછાનો હોય તો એક પોઈન્ટ ના આવડે તો તમારી મૂર્ખામી કહેવાય અમારી જોઈને જ લખી નાખાય યંત્રની ગોઠવણી અને સમય કામે લગતા કાર્યો કઈ સપાટીએ થાય છે તળ સપાટીએ સંચાલનની ઉચ્ચ સપાટી અહીંયા સુધી વીએસક્યુ પૂછાણા હવે છે સોરી એમસીક્યુ પૂછાણા હવે છે વીએસક્યુ

પણ આપણે સારા બનવા ન જ જવું આપણે સારું દેખાડવું છે તો અહીં રીતે લખવાનું ઉચ્ચ સપાટીએ નીચેની વ્યક્તિઓનો સમાવેશ થાય છે નંબર વન સંચાલક મંડળ નંબર ટુ જનરલ મેનેજર નંબર થ્રી મુખ્ય વહીવટી અધિકારી સ્પેલિંગ આવડતો હોય તો ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર હા ચાલે પણ એક માર્ક નો છે ત્રણ લઈ ખાય સમજાય છે પછી છે આઈઆઈએમ નું વિસ્તૃત સ્વરૂપ

નો વિકાસ થાય છે અથવા તો એમ પણ પૂછાઈ શકે છે કે સંચાલન કઈ કઈ પ્રવૃત્તિમાં જરૂરી છે તો કે સામાજિક આર્થિક ધાર્મિક રાજકીય કૃષિ ઔદ્યોગિક લશ્કરી તથા શૈક્ષણિક સંચાલન સિવાયની બાકી બધા ક્ષેત્રના નામ લખી નાખવાના અને મેઈન પાર્ટ તમને આ નોટ્સ આપવાનો મતલબ એ છે કે નીચે જો મે બોલ્ડમાં ને અન્ડરલાઈન કરીને તમને આઈ છે તમે જ્યારે આન્સર લખો છો એક માર્કનો બે માર્કનો ત્રણ માર્કનો કે પાંચ માર્કનો આમાં જે કઈ બોલ્ડ કરેલા કે અંડરલાઈન કરેલા વર્ડ આપેલા છે એ તો તમારા આન્સરમાં આ કમ્પલસરીલી કેમ કે પેપર ચેક કરીને એમાં જ ઇન્ટરેસ્ટ છે કે તમને ઈ વર્ડ આવડે છે કે તો પોઈન્ટ આવડે છે કે નથી આવડતું અને જો તમે પેન્સિલથી અન્ડરલાઈન કરીને બતાવી દેશો ધેન ઇટ વુડ બી ગ્રેટ તમારું પેપર ફટાફટ એને પણ ચેક કરવાની મજા આવશે એને જે જોઈએ છે ડાયરેક્ટલી એને મળી જશે એટલે આપણે અત્યારે તમે જ્યારે પેપર લખો છો ત્યારે તમારા માઇન્ડમાં એ જ રાખવાનું છે કે પેપર ચેક ને કેવું ગમશે સમજાય છે અગિયારમું છે પેદાશ મિશ્રમાં કયા કયા ગુણધર્મોનો સમાવેશ થાય છે રૂપ રંગ કદ આકાર વજન છાપ પેકિંગ અને કાર્ય સંબંધિત ખાતરી અને વેચાણ પછીની સેવા અને પેદાશ વૈવિધ્યકરણ રંગ રૂપ કદ આકાર વજન છાપ પેકિંગ વેચાણ પછીની સેવાઓ પૈદાસનું વૈવિધ્યકરણ ને કાર્ય સંબંધિત ખાતરી આટલી વસ્તુનો સમાવેશ થાય છે અહીંયા સુધી તમારા વીએસ હતા હવે બે માર્કના ક્વેશ્ચન કયા કયા આ ચેપ્ટરમાંથી બને છે ને કયા કયા બોર્ડમાં પૂછાઈ ગયા છે સૌથી પહેલો જે સંકલનનો અર્થ થપો સંકલનની એક સિંગલ લાઈનની ડેફિનેશન છે એને મેં ચાર પોઈન્ટમાં કન્વર્ટ કરી દીધી દેખાતું હોય તો કેમ કે બે માર્કમાં પૂછવાનો છે સંકલનનો અર્થ આપો તો ખાલી વ્યાખ્યા લખીને આપશો તમને એક માર્ક દોઢ માર્ગ તમી જ જશે પણ બે માંથી બે માર્ક લેવા હોય તો અહીંયા ચાર point માં answer લખવો પડે કે સંચાલનની દરેક પ્રક્રિયામાં દરેક તબક્કે સંકલન જરૂરી છે આયોજનથી માંડીને અંકુશ સુધી સંકલનની જરૂર પડે છે સંકલન દ્વારા ધ્યેય સુધીની ખાતરી મળે છે સંકલન એટલે coordination અલગ અલગ સપાટીઓ વચ્ચે ઉચ્ચ સપાટી મધ્ય સપાટી તળ સપાટી વચ્ચે સંકલન હશે તો જ ધ્યેય સુધી સરળતાથી પ્રાપ્ત કરી શકાશે સંકલનથી એકમનું કાર્ય કોઈ કરવાનું રહી નથી જતું અથવા તો કોઈ કાર્ય બેવડાતું નથી કોઈ કામ ડબલ વાર નથી થઈ જતું અને કોઈ કામ કરવાનું છૂટી નથી જતું અને પછી તમારે સંકલનનો અર્થ લખવાનો આના ઉપરથી જ ધંધાકીય એકમના જુદા જુદા વિભાગોમાં કર્મચારી દ્વારા જુદા જુદા જે કાર્યો થાય છે તે વચ્ચે એક સૂત્રતા કે સુમેળ સાધવાના કાર્યને શું કહેવાય છે સંકલન ક્લિયર છે ચાર બે માર્કનો પોઇન્ટ હોય તો ચાર પોઈન્ટ તો લખવા જ મળે બે માર્કનો નો ક્વેશ્ચન માં ચાર પોઈન્ટ લખવા જ પડે પોસિબલ હોય ત્યાં સુધી લખવાના મેં શું કહ્યું છે ડિફાઈન આપી છે એને અલગ અલગ રીતે કટકામાં લખી નાખી પેલો પોઈન્ટ લખ્યો છે દરેક તબક્કે જરૂરી છે પછી લખ્યું છે આયોજન થી માંડીને અંકુશ તો એ દરેક તબક્કા જ થયા અને અલગ ફોર્મ માં લખ્યું છે દરેક તબક્કે એટલે આયોજન થી માંડીને અંકુશ સુધી જરૂરી છે તે સુધીની ખાતરી આપે છે અને કોઈ કાર્ય કરવાનું રહી નથી જતું કે કોઈ કાર્ય કરવાનું કોઈ કાર્ય બેવડાતું નથી પછી જે સંકલનનું મહત્વ એ પણ એના જેવું જ હોય થોડું ઘણું જો અને કન્ટિન્યુઅસલી બે હજાર બાવીસ ત્રેવીસ અને ચોવીસ ત્રણ વર્ષ કન્ટિન્યુઅસ પૂછાણો છે એટલે આ ક્વેશ્ચન આપણે ઇગ્નોર કરી શકીએ નહીં અને ઉપલો ક્વેશ્ચન પણ સંકલનનો અર્થ માર્ચ બે હજાર ત્રેવીસ ચોવીસ એટલે આ રીતે પૂછણે સંકલનનું મહત્વ બરોબર સંકલનથી સંચલનના જુદા જુદા કાર્યો જેવા કે આયોજન વ્યવસ્થાતંત્ર અંકુશ દોરવણી વગેરે અસરકારક બને છે પહેલો જ પોઈન્ટ આયોજન થી માંડીને અંકુશ સુધી થાય છે બરોબર છે આયોજન થી માંડીને અંકુશ સુધી કાર્ય થાય છે એ જ પોઈન્ટ ને એલોબરેટ કરીને લખ્યો છે આયોજન વ્યવસ્થાતંત્ર દોરવણી સોરી કર્મચારી વ્યવસ્થા દોરવણી ને અંકુશ સંકલન ને કારણે એકમ ના બધા જ કાર્યો સરળતાથી કરી શકાય છે એકમ ના જુદા જુદા વિભાગોમાં સંવાદિતા કોમ્યુનિકેશન સારા પ્રમાણમાં થઈ શકે છે એકમના વિવિધ વિભાગોના કાર્યોને તેના ક્રમ અને સમય વચ્ચે સંતુલન જળવાનું કાર્ય સંકલનને લીધે શક્ય બને છે અલગ અલગ વિભાગો વચ્ચે કોઓર્ડિનેશન જળવાઈ રહે છે અને સંકલનને લીધે એકમના નક્કી કરેલા હેતુઓને સિદ્ધ કરી શકાય છે આપણે ધંધા કે એકમના જે હેતુ હોય એને સિદ્ધ કરી શકે છે એટલે ઉપરનો જે અર્થ આવ્યો છે એને જ એલોબ્રેટ કરીને લખ્યો છે બે માર્કમાં મહત્વ એટલે મહત્વ પૂછાય કે અર્થ પૂછાય બેમાં આન્સર

ડોક્ટર વકીલ ચાર્ટર એકાઉન્ટન્ટ ઇજનેર વગેરે વ્યવસાય વ્યક્તિઓ છે ઉપરોક્ત વ્યક્તિના એક પ્રવૃત્તિ છે છે ને સામાન્ય રીતે નીચેની લાક્ષણિકતા જોવા મળે બે માર્કમાં ખાલી તમે પેલા ચાર પોઈન્ટ લખશો ત્રણ પોઈન્ટ લખશો તોય ચાલે પણ એમાં દોઢ માર્ક આવવાની શક્યતાઓ રહેલી છે આપણે બે માર્ક લેવા છે એટલા માટે આપણે લાક્ષણિકતા પણ એને બતાવી દઈશું કે વ્યવસાયની લાક્ષણિકતા પણ આવડે છે જે છે વિશિષ્ટ પ્રકારના જ્ઞાનની જરૂર વૃદ્ધિ અને સંશોધન વ્યવસાયી મંડળો આચાર સંહિતા મે ટ્વેન્ટી વનમાં જુલાઈ બે હાજર બાવીસ માં માર્ચ બે હજાર આટલી વખત માર્ચ બે હજાર માં નથી અને રિપીટરની એક્ઝામમાં પણ નથી

બધા લોકોએ ફી ભરવાની જ છે બોર્ડના પેપર ગર્લ્સ ને તો હોય છે કદાચ અથવા ફિફ્ટી પર્સન્ટ ફી હોય છે બરાબર તો આપણે સપ્લિમેન્ટરી યુઝ કરવાની એક પોઈન્ટ પછી એક લાઈન છોડી દેવાની તમારું પેપર આના રીતે કદાચ તમારા અક્ષર ખરાબ થતા હશે તોય પણ પેપર ચેકર ચેકિંગમાં વાંધો આવશે નહીં અક્ષર ઝીણા થતા હોય વંચ ન થતા હોય ને ભેગું ભેગું લખ્યું હોય તો વાંચવાની મજા આવશે નહીં તો એના પછી છે સંચાલનનું મહત્વ અગેન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ફોર યોર એક્ઝામ મે 21 ને માર્ચ 22 માં પૂછાણો છે 23 24 માં નથી પૂછાણો એક એ ની એક્ઝામ માં પણ પૂછાણો નથી પણ આ ક્વેશ્ચન નો આન્સર લખતી વખતે સૌથી પહેલા તમારે લખવાનું છે સંચાલન નો અર્થ અન્ય વ્યક્તિ પાસેથી કામ લેવાની કળા એટલે શું સંચાલન આમાં મને ખબર છે કુંશ અને ઓર્ડર વ્યાખ્યા આપી છે પણ એટલા માટે નથી લખ્યું કેમ કે બધા લોકોને યાદ નહીં રહે તમારે લખવું જોઈએ તો તમે નામ લખી શકો છો નામ યાદ ના આવે તેમ લખી શકો છો એક જાણીતા સંચાલન શાસ્ત્રીના કહેવા મુજબ સંચાલન એટલે અન્ય વ્યક્તિ પાસેથી કામ લેવાની કળા જાણીતા સંચાલન શાસ્ત્રી તો લખી જ શકી બરોબર છે હવે સંચાલનનું મહત્વ આપ્યું છે અહીંયા જે ચાર ટાઈપો છે એ ચાર તો જ બનાવવાનો જો તમારી પાસે ઇનફ ટાઈમ હોય હમણાં તમને કેલ્ક્યુલેશન બતાવીશ ચેપ્ટર પતે પછી કે એક ચેપ્ટર પૂરું કરતા એક ક્વેશ્ચન પૂરું કરતો તમારી પાસે કેટલો ટાઈમ બચે કેટલો ટાઈમ હોય છે અને કેટલા મિનિટમાં કયો સેક્શન પતવો જોઈએ બરોબર એટલે દરેક ક્ષેત્રમાં સૌથી પહેલો પોઈન્ટ છે સંચાલનના મહત્વમાં દરેક ક્ષેત્રમાં જરૂરી સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ ધ્યેય સિદ્ધિ ધંધાની સફળતા માટે ઉપયોગી રોજગારીની તકોમાં વધારો નફામાં વૃદ્ધિ સામાજિક લાભ અને રાષ્ટ્રીય હેતુ આવી રીતે કંઈક સમથિંગ આનાથી ડિફરન્ટ ચાર્ટ પણ તમે બનાવી શકો છો બરોબર જે અહીંયા આપ્યો છે એનાથી તમે ડિફરન્ટ ચાર્ટ પણ બનાવી શકો છો પણ એમાં રંગોળી સ્પર્ધા નથી આપણી એટલું યાદ રાખજો બરોબર એમાં ટાઈમ વેસ્ટ ન થવો જોઈએ તમે સિમ્પલ સ્ટાર્ટિંગમાં પોઈન્ટ લખો છો એના બદલે રીતના કંઈક ચાર્ટથી રિપ્રેઝન્ટ કરશો

સાધનોનો મહત્તમ ઇસ્તમ ઉપયોગ એટલા માટે જ કરવાનો કે જેથી કરીને આપણે ધંધાકીય એકમની ધ્યેય સિદ્ધિ હાંસલ થઈ શકે આપણે ધંધાકીય એકમમાં કયા કયા કાર્યો કરવાના છે અથવા ધંધાકીય એકમનો હેતુ શું છે ધ્યેય શું છે એ હાંસલ થઈ શકે એટલા માટે આપણે સાધનોનો ઇસ્તમ ઉપયોગ કરીને ધ્યેય સિદ્ધિ હાંસલ કરવાની છે જે ધંધાની સફળતા માટે આપણે કેવું બનશે ઉપયોગી બનશે ધંધાની અંદર સફળતા હાંસલ કરવી હશે તો આપણે ઉપયોગી બનશે કેમ કે તમારા ધંધાનું સંચાલન કેવું છે એના ઉપર જ સફળતા કે આધાર રહેલો છે જો બિન કાર્યક્ષમ હશે તો નિષ્ફળતા હાસિલ થશે એટલે તમારા ધંધા ને અંદર કેવું સંચાલન છે એના ઉપર આધાર રાખે છે પછી રોજગારીની તકમાં વધારો કે તમે જો વધારે સારું સંચાલન કરશો તો વધારે ઉત્પાદનની જરૂર પડશે તમારું વેચાણ વધશે ઉત્પાદનની જરૂરત વધારે પડશે તો વધારે માણસો જોશે કામ કરવા માટે તો તમે રોજગારી ની તકોનું સર્જન કરશો એના માટે સમાજ માટે જો નીચે તમને એમાં જે પોઈન્ટ આવ્યો છે એનું પણ મેં નાનકડે એવું કંઈક હાઇલાઇટ કરીને આપ્યું છે કાર્યદક્ષતા અને કાર્યદક્ષ સંચાલન હોય તો રોજગારી શું થાય વધે કેમ કે ઉત્પાદન વધે એટલા માટે અને બિન કાર્યક્ષમ સંચાલન હોય તો બેરોજગારી વધશે કેમ કે ઉત્પાદન સરખી રીતે થશે નહીં માણસોની જરૂરિયાત રહેશે નહીં લોકો છૂટા કરી દેશે નફામાં વૃદ્ધિ જો કાર્યક્ષમ સંચાલન હશે તો નફામાં તમને વૃદ્ધિ થયેલી જોવા મળશે નફો તમને સારામાં સારો જોવા મળશે ઉપલબ્ધ સાધનોનો કરકસર મહત્તમ ઉપયોગ કરીને મહત્તમ નફો મેળવી શકે છે આથી યોગ્ય રીતે જ કહેવાયું છે કે નફો ધંધાની કાર્યક્ષમતાનો માપદંડ છે બરાબર તમને પૂછાય બે માર્કમાં કે ધંધાની કાર્યક્ષમતાનો ધંધાની કાર્યક્ષમતા અને સફળતાનો માપદંડ નફો છે સમજાવો જેマーク આખો પોઈન્ટ સમજાવો પડે બીઓ માં તમને આવી રીતે વિધાન સમજાવો અલગ અલગ રીતે પૂછાઈ શકે છે 2 માર્કમાં કે 3 માર્કમાં બરોબર એના માટે પણ એક સ્પેસિફિક ચેપ્ટર છે એ આવશ્યક છે જોશું કે એમાંથી જ તમને મોટા ભાગે વિધાન સમજાવો છે એ પૂછાતા હોય છે સામાજિક લાભ સમાજના દરેકે દરેક વ્યક્તિને ધંધાનો લાભ મળે એ આપણે જોવાનું છે બરોબર કે જેટલા પણ વ્યક્તિ સમાજ છે તો ધંધો છે ધંધો છે તો સમાજ નથી

આઠ આઠ મુદ્દા હું એમ નથી કીધું કે આમાં જેમ લખ્યું છે હવે ટેક્સ બુકમાં જેમ લખ્યું છે એ બધી ડિટેલ્સ લખો પણ એટલીસ્ટ તમે એટલા તો હાઇલાઇટ કરેલા જેટલા પણ પોઈન્ટ છે એ તો તમે લખો જ ભલે બે જ લાઈન લખી હોય પણ એમાં બે લાઈનમાં જે બોલ્ડ કરેલા ને અન્ડરલાઈન કરેલા વર્ડ્સ છે એ બધા તો આવાજ જોઈએ ક્લિયર છે નેક્સ્ટ આ સપાટી મધ્ય સપાટી ને થોડસ સપાટી વચ્ચેનો તફાવત બધાને આવડે છે ઉચ્ચ સપાટી સંચાલન મધ્ય સપાટી સંચાલન અને તળ સપાટી એમાં સંચાલનને વહીવટ કોણ કરશે ઉચ્ચ સપાટી સંચાલનમાં કેટલા લોકો હોય છે તો કે એમાં સંચાલનને વયવટનું પ્રમાણ કેવું હોય છે વધારે પડતું હોય છે મધ્ય સપાટીએ ઓછું હોય છે કેના કરતા ઉચ્ચ સપાટી સંચાલન કરતા અને તળ સપાટીએ સાવ ઓછું અથવા તો નહીં પ્રમાણમાં તમને સંચાલનને વયવટનું પ્રમાણ જોવા મળશે પછીનો પોઈન્ટ છે સમાવેશ કોનો કોનો સમાવેશ થાય છે તો બધાને ખબર જ છે VSQ માં આપણે કહીયું તો હમણાં ઉચ્ચ સપાટી સંચાલનમાં સંચાલક મંડળ મેનેજિંગ ડિરેક્ટર જનરલ મેનેજર મુખ્ય વહીવટી અધિકારી તળ સપાટી સોરી મધ્ય સપાટી સંચાલનમાં અલગ અલગ વિભાગીય અધિકારીઓ અને તળ સપાટી સંચાલનમાં નિરીક્ષક જોબર અને ફોરમેન નો સમાવેશ થાય છે સત્તાના જવાબદારીનું પ્રમાણ ઉચ્ચ સપાટીએ કેવું હશે વધારે મધ્ય સપાટીએ ઓછું અને તળ સપાટીએ સૌથી ઓછું હોય છે પોતાના વિભાગ પૂરતું અથવા પોતાના કાર્ય પૂરતું જ હોય છે સંખ્યા ઉચ્ચ સપાટી એ કેવી હોય છે ઓછી સંખ્યા હોય છે મધ્ય સપાટી વધારે હોય છે તળ સપાટી સૌથી વધારે હોય છે લાયકાત સર્વગ્રાહી કૌશલ્ય એટલે બધા ટાઈપનું કામ એને આવડવું જોઈએ વિશિષ્ટ જ્ઞાનની જરૂર પડે છે મધ્ય સપાટી સંચાલનમાં પોતાના વિભાગ પૂરતું નોલેજ એની પાસે હોવું જોઈએ અને સપાટીએ પોતાએ જે કામ કરવાનું છે એ કામ પૂરતું જ એની પાસે નોલેજ હશે તો ચાલશે ધ્યેય અને નીતિ ઘડતર આ સપાટી દ્વારા કંપનીના મૂળભૂત ધ્યેય અને નીતિ નું ઘટતર થાય છે આ સપાટી દ્વારા ઉચ્ચ સપાટી નીતિ નો અમલ કરવામાં આવે છે ઉચ્ચ સપાટી સાઇન નીતિ અને આ કોઈ પણ જાતના મૂળભૂત ધ્યેય છે એ એનું ઘડવાનું કામ કરશે લાંબા ગાળાના હેતુ નક્કી કરશે એ મુજબનું ઇમ્પલિમેન્ટેશન થશે મધ્ય સપાટીએ અને મધ્ય સપાટી રોજબરોજના કાર્યનું બાયફોકેશન કરીને તળ સપાટીને આપશે જે એનું એ પ્રમાણે કાર્ય કરશે વહીવટનું કાર્ય કરશે

જે કઈ નિર્ણય લેશે કેવા લેશે જોખમી નિર્ણયો હશે અને દુરોગામી જે લાંબા સમયના નિર્ણયો છે એ લેવામાં આવશે ત્યારે મધ્ય સપાટીના નિર્ણયો હશે ઓછા જોખમી જોખમી હશે પણ કેવા હશે ઓછા જોખમી અને ઓછા દુરોગામી હશે અને સપાટીના ખૂબ જ ઓછા જોખમી અને ખૂબ જ ઓછા દુરોગામી જોવા મળશે હવે તો આ બધા આવડે જ છે સંચાલનની લાક્ષણિકતા જુલાઈ બે હજાર ત્રેવીસ લાસ્ટ યર જે રિપીટેડ ની એક્ઝામ હતી એમાં પૂછવાનો છે પછી નથી પૂછાણો બરોબર છે એટલે પૂછાઈ શકે છે ત્રણ માર્ક નો ત્રણ સોરી પાંચ માર્ક નો ક્વેશન પાંચ માર્કમાં પૂછાનો બોલો જોઈએ સંચાલન નું સ્વરૂપ સર્વવ્યાપી પ્રવૃત્તિ હેતુ લક્ષી પ્રવૃત્તિ જૂથ પ્રવૃત્તિ સતત ચાલતી પ્રવૃત્તિ માનવીય પ્રવૃત્તિ નિર્ણય પ્રક્રિયા વિજ્ઞાન કળા અને વ્યવસાય આ બધા પોઈન્ટ હમણાં હેતુમાં એવા ઈચ્છા છે

એના પછી એક લાઈન છોડીને અંદરના સબ પોઈન્ટ લખવાના છે બે માર્કનો ક્વેશ્ચન પૂછાય તો એ બબ બે પોઈન્ટ એક એક લાઈન છોડીને લખવાનો પાંચ માર્કનો પૂછાય તો બધા ભેગા કરીને સંચાલન એક માનવીય પ્રવૃત્તિ છે આમાંથી તમે ઉપાડી મૂકી શકો છો નિર્ણય પ્રક્રિયા જરૂરી છે અને તણાય તણ ભેગું પૂછાય 2 માર્કમાં કે સંચાલન એક વિજ્ઞાન કળાને વ્યવસાય છે સમજાવો તો પણ તમે આ લખી શકો ડીટેલમાં બધાને આવડે જ છે બરાબર છે થિયરી સબ્જેક્ટની અંદર તમારે લોકોએ એ પોઈન્ટ્સ ઉપર જ વધારે ભાર મૂકવાનો છે ડિટેલ્સ ટેસ્ટબુક આધારિત તમારા શબ્દોમાં લખી શકો છો ક્લાસમાં જે એક્ઝામ્પલ આપવામાં આવેલા હોય એને સારી ભાષામાં મઠારીને લખી શકો છો બરાબર ઉત્પાદન કાર્યો પણ પાંચ માર્ગમાં પૂછના હતા હવે પાંચ માર્ગમાં ઉત્પાદન સંચાલનના કાર્યો દસ છે એટલે પાંચ માર્ગમાં પૂછાયો એ લોકોને રસ ખાલી તમે દસ મુદ્દા લખ્યા છે કે નહીં એમાં જ છે પણ આપણે એને થોડુંક એડિશનલ આપવાનું ઉત્પાદન એટલે શું સૌથી પેલા તો કે કુદરતમાંથી આપણને જે કાચો માલ મળે છે એના ઉપર પ્રોસેસ કરીને આપણે જે તૈયાર માલ તૈયાર કરીએ છીએ એને શું કહેવાય છે ઉત્પાદન અને આ ઉત્પાદનની પ્રક્રિયામાં કોઈ પણ જાતનો બગાડ ન થાય એનું ધ્યાન રાખવામાં આવે છે એના ઉપર એ ઉત્પાદનની જે પ્રક્રિયા છે એમાં સંકલન દોરવણી આયોજન કાર્યક્રમ આ બધી વસ્તુ કરવામાં આવે છે જેને શું કહેવાય છે ઉત્પાદન સંચાલન લે પેરાટો ક્વેશ્ચન નું બાયફોકેશન કરી નાખ્યું ઉત્પાદન સંચાલન ના કાર્ય જણાવો તો ઉત્પાદન એટલે શું ઉત્પાદન સંચાલન એટલે શું અને પછી લખ્યું ઉત્પાદન સંચાલન ના કાર્ય આવી રીતે તમે તમારા ક્વેશ્ચન ને બ્રેક કરીને સમજાવશો તો સામેવાળા ને બહુ વધારે મજા આવશે જોઈ રહ્યું ઉત્પાદન એટલે શું ઉત્પાદન સંચાલન એટલે શું અને મુખ્ય કાર્ય હવે આમાં તમારે શું હાઇલાઇટ કરવાનું છે ઉત્પાદન સંચાલન અને ના કાર્યો તમે જે હેડિંગ આપો છો એમાં પણ તમારે હાઇલાઇટ કરવાનું

સંચાલનની વિવિધ સપાટીની આકૃતિ દોરી તળ સપાટીના કાર્યો સમજાવો આ લાસ્ટ યર હમણાં જે માર્ચ 24 માં एग्जाम લેવાની હતી એમાં 5 માર્કમાં પૂછાયેલો છે તમને સંચાલન સપાટીની આકૃતિ પણ પૂછી લીધી એટલે 2 માર્કનો ક્વેશ્ચન થઈ ગયો અને તળ સપાટીના કાર્યો 3 માર્કનો ક્વેશ્ચન થઈ ગયો સમજાય છે તો સૌથી પહેલા તો ભલે લોકોને ખબર જ છે એ લોકોએ આકૃતિ પૂછી એટલે આપણે કહી દેવાનું સંચાલનની મુખ્ય ત્રણ સપાટીઓ છે ઉચ્ચ સપાટી મધ્ય સપાટી અને તળ સપાટી એની આકૃતિ તમારે પ્રોપરલી ડ્રો કરી દેવાની તમને નોટ્સ માં આપેલી છે એ રીતે તમારે ખાલી ડ્રો કરી દેવાની ટ્રાયેંગલ ની અંદર અને ત્યાર પછી સંચાલન ની તળ સપાટી ના કાર્યો હવે તળ સપાટી ના કાર્યો લખતા પહેલા તળ સપાટી વિશે થોડું ઘણું લખી નાખવાનું કે તળ સપાટી ને બીજા કયા નામે ઓળખવામાં આવે છે જેમ કે તળ સપાટી ને નિમ્ન સપાટી અથવા તો કાર્યકારી સપાટી તરીકે ઓળખવામાં આવે છે અથવા તો એ સપાટીમાં આપણે જેમ તફાવતમાં જોયું ત્યાં સંચાલનનું અને વહીવટનું કાર્ય ઓછું હોય છે અને એને નિરીક્ષકની સપાટી પણ કહેવામાં આવે છે એમાં નિરીક્ષક જોબરને ફોર્મેનો સમાવેશ થાય છે અને ત્યાર પછી એના કાર્યો લખવાના એમાં કદાચ દસ માં તમે આઠ મુદ્દા લખ્યા હશે તો પણ ચાલશે કેમ કે ઉપર તમે એટલા ત્રણ થી ચાર લખી નાખ્યા છે સમજાય છે હવે

ઉચ્ચ સપાટી લીધેલ નિર્ણયોનો નીતિ વિષયક અમલ કરવાનો અને વિવિધ અહેવાલો તૈયાર કરીને તમારે મધ્ય સપાટીને આપવાનું આ છે નંબર કોઈને તો બોલી શકે છે તમે જોઈ શકો છો મેં તમને કીધું હતું કે વચેલું જે આયોજન વ્યવસ્થા તંત્ર કર્મચારી વ્યવસ્થા એના વિશે શોર્ટમાં ઇન્ફોર્મેશન આપેલી છે એમાંથી એક પણ ક્વેશ્ચન પૂછવાનો નથી

બટ એને ઇગ્નોર ન કરી શકાય બીકોઝ એની અંદર છ માર્ક પૂછાય છે જેને સો માંથી સો લેવા હોય સો માંથી નવ્વાણું લેવા હોય સો માંથી અઠાણું લેવા હોય એ લોકો માટે છ માર્ક વેરી ઇમ્પોર્ટન્ટ છે રાઈટ તો સૌથી પહેલા તો એક એમસીક્યુ ફિક્સ પૂછાશે જ આ ચેપ્ટર માંથી છ માર્ક છે એટલે એક એમસીક્યુ એક વીએસક્યુ પાંચ માર્કનો નો ક્વેશ્ચન પૂછાતો નથી ત્રણ માર્ક સુધી જ પૂછાય છે સંચાલન સિદ્ધાંતો એટલે શું સંચાલન ના સિદ્ધાંતો એટલે શું અનુભવ અમલ દ્વારા કઈ પ્રવૃત્તિ શક્ય બને છે વિશિષ્ટિકરણ તમે અલગ અલગ શ્રમ વિભાજન કરી દેસો કાર્યની વહેંચણી કરી દેશો તો દરેકે દરેક ધંધાકીય એકમમાં જેટલા પણ કર્મચારીઓ કામ કરે છે એ દરેકે દરેક કર્મચારી પાસેથી તમને અલગ અલગ પ્રકારનું વિશિષ્ટિકરણ જોવા મળશે

ફ્રેડરિક ટેલર આ ચાર નામ ત્રણ નામ યાદ રાખવાના નવ પ્રસિદ્ધ સ્વિટ્ઝરલેન્ડના પ્રણેતા એલ્ટન મેયો આધુનિક સંચાલનના પિતા પીટર એફ ડ્રકર વૈજ્ઞાનિક સંચાલનના પિતા ફેડ્રિક ટેલર ક્લિયર છે એટલે નવ પ્રસિદ્ધ વિચારધારા ઉપર જે વૈજ્ઞાનિક સંચાલન આવી વાત સોરી આધુનિક વિચારધારા આવી હતી અને એના પછી આવ્યું હતું વૈજ્ઞાનિક સંચાલન ચલો હવે વૈજ્ઞાનિક સંચાલન એટલે શું મે બે હજાર એકવીસ અને માર્ચ 2023 ઓલ્ટરનેટ યરમાં પૂછાય છે 21 માં પૂછાણો 22 માં ન પૂછાણો 23 માં પૂછાણો 24 માં ન પૂછાણો 25 માં પૂછાઈ શકે છે વૈજ્ઞાનિક સંચન એટલે શું તો સૌથી પહેલા તો ફેડ્રિક ટેલરના મતે ફેડ્રિક ટેલરના મતે તમે માણસો પાસે શું કરાવવા માંગો છો તે જાણવું અને તે ચોક્કસ રીતે કાર્ય કરે ઓછામાં ઓછા ખર્ચે કાર્ય કરે તે જોવું એટલે શું વૈજ્ઞાનિક સંચાલન

જેટલા કલાક કામ કરે છે અથવા જેટલું કામ કરે છે એટલા પ્રમાણમાં એને વેતન મળવું જોઈએ એવું એનો ઉદ્દેશ્ય હતો કહેવાનો કે કામદારોને તેમના કામ ના સમય આધારિત વેતન સંબંધિત ઉત્તેજન આપવાની પદ્ધતિ એટલે શું કહેવાય ભિન્ન વેતન દરની પદ્ધતિ કામ કરતા દરેક કર્મચારીને કાર્ય કરવાની ક્ષમતા અલગ અલગ હોય છે બધાની કાર્ય કરવાની કેપેસિટી અલગ અલગ હોય છે બરોબર હું બે કલાકમાં એટલું કામ કરી દઉં છું કે જે બીજો માણસ ચાર કલાકમાં કરે તો મને એના કમ્પેરિઝનમાં વધારે વેતન મળવું શું કેમ મેં ચાર કલાકનું કામ બે કલાકમાં કરી દીધું એટલે બે કલાકનો સમય અને ઝડપથી બરોબર છે આ બાબતને ધ્યાનમાં રાખીને ભિન વેતનની પદ્ધતિ આપી કે દરેકે દરેક જેટલા પણ કર્મચારી કામ કરે છે દરેકે દરેકનું વેતન કેવું હોવું જોઈએ અલગ અલગ હોવું જોઈએ એના કામને આધારિત કાર્ય આધારિત હોવું જોઈએ એક વાક્યતાનો સિદ્ધાંત બે માર્ક માં શકે છે માર્ચ બે હાજર છે બરોબર છે આ હુકમની એક વાક્યતાનો સિદ્ધાંત ઇમ્પોર્ટન્ટ છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હું બે હજાર પચીસ માટે નહીં કહું કેમ કે માં પૂછવાનો છે ત્રેવીસ ચોવીસ માં પૂછાયું તો પચીસ માં નહીં પૂછાય એવું આપણે માની લઈએ પૂછાઈ શકે એ નક્કી નહીં બે વખત પૂછાયેલો છે અને હુકમની એક વાક્યતા જે હેનરી ફેલ ના ચૌદ સિદ્ધ એમાં ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે એટલે આપણે ઇગ્નોર ના કરી શકીએ બરોબર છે કે કર્મચારીને જો ઉપરી અધિકારી એક કરતા વધારે ઉપરી અધિકારી કર્મચારી કે કામ કેવી રીતે કરવું બરોબર એટલા માટે કર્મચારી શું હુકમની એક વાતમાં શું કીધું છે કે કર્મચારીને કોઈ ઉપરના એક જ અધિકારી દ્વારા સૂચનો મળવા જોઈએ અને ઈ કર્મચારી એક જ વ્યક્તિને જવાબદાર રહેવો જોઈએ જેથી કરીને કામ વ્યવસ્થિત રીતે થાય કર્મચારી છે એ કન્ફ્યુઝ ન થાય અને કોઈ પણ જાતની મૂંઝવણ એનામાં ઊભી ન થાય એને કારણે ઔદ્યોગિક શિસ્ત પણ જળવાશે અને કામ પણ પ્રોપરલી થશે પછી એ પૂછે પીટર એફ ડ્રકર નું સંચાલન સત્ર પ્રદાન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે બે હજાર પચીસ માટે ત્રણ માર્કનો છે ત્રણ માર્કમાં આમાં પોઈન્ટ છે એ ચાર થી પાંચ જ બને છે એટલા માટે આપણે ચાર્ટ થી રિપ્રેઝન્ટેશન કરશું એનું કંઈક આ રીતે જ્યાં જ્યાં વચ્ચે વચ્ચે આવશે અને આવું તમે બાકી બધા સબ્જેક્ટમાં પણ કરી શકો છો જ્યાં તમે થિયરી લખો છો ત્યાં તમારી રીતે ચાર્ટ બનાવી શકો છો આવું ટેક્સ્ટ બુકમાં કે કોઈ રેફરન્સ બુક આપેલું નથી પણ પોઈન્ટ વાંચીને જાત જ બનાવેલા છે પીટર એફ ડ્રકર પેલા તેનો જન્મ અને મૃત્યુની તારીખ યાદ રાખી લ્યો ઓગણીસો નવ થી બે હજાર પાંચ ખૂબ જ પ્રખ્યાત સંચાલન શાસ્ત્રી તરીકે ખ્યાત પ્રાપ્તિ લેખક ચિંતક અને કેળવણીકાર હતા

હેતુ સિદ્ધિ માટે કર્મચારી અને સંચાલના ધીમાં એક સૂત્રતા હોવી જરૂરી છે એવું કોણ કીધું તુ પીટર ડ્રકર એ કીધું હતું કે હેતુ સિદ્ધિ માટે જે ધંધાકીય એકમમાં કર્મચારીઓ કામ કરે છે એ બધા વચ્ચે કોઓર્ડિનેશન એટલે કે એક સૂત્રતા હોવી કમ્પલ્સરી છે અલગ અલગ ધંધાકીય એકમોના જે કાંઈ સ્વરૂપો છે એમાં ખૂબ જ અસરકારક રીતે તેઓનું પ્રદાન માનવ સંસાધન સંચાલન બજાર સંચાલન અને તણાવ સંચાલન માટે મુખ્ય રહેલું છે

અને પંદર મિનિટ ની અંદર તમારે આ બધું કામ કરવાનું છે અંડરલાઈન કરવાનું એક ક્વેશ્ચન પત્ર પછી અંડરલાઈન આપી છે આપી છે ને પેન્સિલથી થી તમારે સ્કેલ રાખીને ડ્રો કરી દેવાની અને આ જે છે એમાં સ્કેલનો ઉપયોગ નહીં કરતો સીધી લાઇન કરી દેવાની એક બસ એક બે ને ત્રણ લાઈન સિમ્પલ એમાં ટાઈમ પણ નહીં બોડે લાગશે સારું બરોબર હવે તમે એક જ કલરની પેનથી લખ્યું છે બ્લુ કલર અને એમાં પેન્સિલથી થી લખી નાખશો બરાબર છે તો સો એક સો ને પે થઈ જશે પેપરમાં બ્લેક પેન ની જરૂર પડશે નહીં સંચાલનની આધુનિક વિચારધારા વિશે સમજાવો આધુનિક વિચારધારા ત્રણ માર્ક માં માર્ચ બે હજાર બાવીસ માં પૂછાયેલું છે ઈસવી સન ઓગણીસો ને સાહીઠ પછી ઉદ્યોગો હા ઉદ્યોગો અને ધંધાકીય એકમોના સ્વરૂપમાં પરિવર્તન આવ્યું પરિણામે વિશિષ્ટ અભિગમ ની જરૂરિયાત ઊભી થઈ એના માટે વિશિષ્ટ વ્યવસાયિક વર્ગ ની જરૂરિયાત કોમ્પ્યુટર ઇન્ફોર્મેશન ટેકનોલોજી સંચાલન તો જરૂરી છે જ તેના માટે વિશિષ્ટ પ્રકારનો અભિગમની શરૂઆત કરવા માટે અથવા જરૂરિયાતને ઊભી ફૂલફિલ કરવા માટે એની સાથે આટલા બધા વિષયો પણ જરૂરી છે બરોબર

આમાં કેમ બતાવેલું છે બે ત્રણ લાઈનમાં તમારો આખો ચાર્ટ આવી છે અને આ છે એ પાંચ લાઈનમાં આવી જાય સમજાય છે આ રીતે પણ પૂછાઈ શકે હેન્ટ્રી ફેલ ના ચૌદ સિદ્ધાંતો છે આ ચેપ્ટર માંથી પાંચ માર્ક નો ક્વેશન તો પૂછાતો છે નહીં બરાબર પણ તમને એમાંથી અમુક અમુક ઇમ્પોર્ટન્ટ સિદ્ધાંત છે ત્રણ માર્ક પૂછાઈ શકે નીચેના સિદ્ધાંતો સમજાવો ત્રણ માર્ક ત્રણ સિદ્ધાંત પૂછાના છે શ્રમ વિભાજન નો સિદ્ધાંત હુકમની એક વાક્યતાનો સિદ્ધાંત અને સમાનતાનો સિદ્ધાંત જો હુકમની એક વાક્યતા હવે જે શ્રમ વિભાજનનો સિદ્ધાંત શ્રમ વિભાજન એટલે શું કોઈ પણ એક વ્યક્તિ બધા કાર્ય કરે નહીં દરેક વ્યક્તિ વચ્ચે એની આવડત પ્રમાણે એના વિશિષ્ટીકરણ પ્રમાણે તમારે એને કાર્યની સોંપણી કરી દેવાની જેથી કરીને તમારું તમને ધંધાકીય એકમને વિશિષ્ટીકરણનો લાભ પણ મળશે જો પોઈન્ટ નંબર ફોર થઈ પહોંચે શ્રમ વિભાજનને કારણે વિશિષ્ટીકરણ પણ શક્ય બને છે સંચાલકોની કક્ષાએ કારખાનાની કક્ષાએ બધી જગ્યાએ શ્રમ વિભાજન કરી દેવામાં આવશે તો કાર્યક્ષમતા વધારી શકાશે કર્મચારીની કાર્યક્ષમતા શું થશે વધી જશે હુકમની એક વાક્યતાના સિદ્ધાંત આપણે હમણાં જ જાતા સમાનતાનો સિદ્ધાંત કર્મચારીએ

આપણે એના ઉપર હુકમ નથી કરવાનો ભાઈ આટલી વસ્તુ કરવી જ પડશે એવું નહીં આવું કરો તો તમારા માટે સારું છે એકમ માટે સારું છે આપણે આ લેવલ સુધી અપગ્રેડ થઈ શકશું આ લેવલ સુધી પહોંચી શકશું સમજાવવાનું જો તમે એને પ્રેમની સમજાવશો તો એ આરામથી સમજી જશે ને તમારું કામ ઈઝી થઈ જશે અને સામેથી બીજા બે આઈડિયા લઈને આવશે સંચાલનના સિદ્ધાંતોના મહત્વ આપેલું છે બધાને આવડે છે સંચાલનના સિદ્ધાંતોનું મહત્વ એમાં પણ મેં તમને એક ચાર્ટ બનાવી દીધો છે સૌથી પહેલાં સંચાલના સિદ્ધાંતોનું મહત્વ ત્રણ માર્કમાં પૂછણું છે સૌથી પહેલાનો અર્થ જે તમે પાકો કર્યો જ હશે આપણે પોઈન્ટ બુકમાં પણ લખેલા જ છે સંચાલનના સિદ્ધાંતોનો અર્થ શું છે તો કે ધંધાકીય એકમમાં માનવ વર્તણૂકને સનુકૂળ કરવા માટે અમુક નિયમ સિદ્ધાંત ઘડવા પડે છે જેથી ધ્યેય સુધી કેવી બને છે સરળ બને છે આ સિદ્ધાંતોને શું કહેવાય છે સંચાલનના સિદ્ધાંતો કહેવાય છે સંચાલનના સિદ્ધાંતો નિર્ણય ઘટતર અને દિશા સૂચન કરે છે એનું મહત્વ નીચે મુજબ આપેલું છે સંચાલક કે કાર્યક્ષમતામાં વધારો બધાને બધા પોઈન્ટ આવડે છે રાઈટ સાધનોનો ઇષ્ટમ ઉપયોગ અને અસરકારક વહીવટ વૈજ્ઞાનિક અને તાર્કિક નિર્ણય માટે મદદરૂપ બદલાતા કે પર્યાવરણને પોચી વળવા માટે સામાજિક જવાબદારી અદા કરવા માટે સંશોધન તાલીમ અને વિકાસ માટે ઉપયોગી આમાં જુઓ તમે સંચાલક કાર્યક્ષમતા વધે કે ન વધે સંચાલનના સિદ્ધાંતો આપેલા હોય એમાં જે રીતે કીધું હોય સિદ્ધાંતોનું પાલન કરો તમારી કાર્યક્ષમતા વધી જશે સાધનો ઇસ્તમ ઉપયોગ કરશો તો પણ ધંધાકીય એકમની કાર્યક્ષમતા વધશે ધંધાકીય કે એકમનો નફો પણ વધશે વૈજ્ઞાનિક અને તાર્કિક નિર્ણયો માટે કેવું છે મદદરૂપ બને છે એમાં નિર્ણયો લઈ અને તમે બદલાતા તથા ધંધાકીય પર્યાવરણને પહોંચી વળશો ધંધાકીય એકમમાં જે કાંઈ પરિવર્તનો આવે છે બધા પરિવર્તનોને પોચી વળવા માટે સંચાલનના સિદ્ધાંતો શું છે પણ કેવું છે ઉપયોગી છે સંચાલન ના સિદ્ધાંતો ધંધાકીય એકમ ના હુકમ ધંધાકીય એકમ ના જે કઈ કાર્યો થાય છે એ કાર્ય વ્યવસ્થિત રીતે અને સારામાં સારી રીતે થાય એને પોચી વળવા માટે ઉપયોગી છે હવે તમે જોઈ શકો છો અહીંયા મેં કઈ રીતે રિપ્રેઝન્ટેશન કર્યું છે એક પોઈન્ટ ની અંદર જેટલા પણ પોઈન્ટ છે એમાં પણ અંદર પોઈન્ટ પાડીને લખ્યું છે ઈશા તમને મિસર છે ને ઈશા સિવાય આ રીતે કોઈ લખતું નથી ક્વેશ્ચન આન્સર હવે એમાં એને અપડેટ કરવાની શું જરૂર છે આમાં જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે એની જ અન્ડરલાઈન બાકી બધાએ પહેલા પોઈન્ટ પાડીને લખવાની પ્રેક્ટિસ કરો પછી અન્ડરલાઈન સુધી પહોંચો બરોબર વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો જે પાંચ માર્ક માં માર્ચ બે હજાર ચોવીસ હમણાં જે રિસન્ટ એક્ઝામ હતી પાંચ માર્ક નો ક્વેશ્ચન આ ચેપ્ટર માંથી પૂછાતો નથી પણ જનરલ ઓપ્શન માં એ લોકોએ પૂછ્યો તો છ માર્ક નું ચેપ્ટર છે પાંચ માર્ક નો ક્વેશ્ચન પૂછી નાખો એનો મતલબ એમ કે એક જ એનસીક્યુ વીએસક્યુ પૂછવાનો હશે જો આગળ એમસીક્યુ વીએસક્યુ માં આઈડિયો જો હુકમ એક વાક્યતા ના સિદ્ધાંત પૂછવાનો છે બે હજાર ચોવીસ માં બે માર્ક માં એટલે સાત માર્ક નું પૂછવાનું જોડાયેલા ચેપ્ટર માંથી થઈ શકે એકાદ માર્ક આગળ પાછળ થઈ શકે ચલો વૈજ્ઞાનિક સંચાલન આપેલા છે સૌથી પહેલા તો આગળ જે લખ્યું હતું વ્યાખ્યામાં એ છે તમે બે માર્ક નો ક્વેશ્ચન લખો તો એટલીસ્ટ તમે એટલું તો લખીને આવી જ શકશો કે જેમાંથી તમને એક કે દોઢ માર્ક તમે કવર કરી શકો સમજાય છે વૈજ્ઞાનિક સંચાલનનો અર્થ તમે જો વ્યવસ્થિત રીતે પાકો કર્યો હોય તો તમે અહીંયા આગળ લખી શકશો

અને બને ત્યાં સુધી જેટલા પણ પોઈન્ટ છે બધા ટેક્સ્ટ બુકના સિક્વન્સમાં લખશો તો વધારે સારું રહેશે કેમ કે પેપર ચેકર પાસે અલગ અલગ આન્સર કી હોય નહીં એના પાસે ખાલી પોઈન્ટ્સ જ આન્સર કી હોય જેમાંથી પેપર ચેક કરતા હોય બરોબર છે કે બધા બધા છે એમાં કન્સિડર થઈ ગયા છે કે નથી આ ડિટેલ ન હોય કેમ કે તે ડિટેલ કંઈક અલગ લખ્યું મેં કંઈક અલગ લખ્યું આ કંઈક અલગ લખ્યું બધાની અલગ અલગ હોય ને ચલો વૈજ્ઞાનિક પદ્ધતિ સંચાલનની પદ્ધતિ કેવી છે વૈજ્ઞાનિક છે આયોજન અને અમલીકરણ એમાં જરૂરી બને છે આયોજન તો જરૂરી છે જ પણ સાથે સાથે એનું અમલીકરણ પણ થવું જરૂરી છે કાર્ય વિશ્લેષણ કયા કર્મચારી પાસે કેવી કાર્યક્ષમતા છે એનું વિશ્લેષણ કરવામાં આવે છે એનું પ્રમાણીકરણ કયા કર્મચારી કેટલું કામ અને કેવું કામ કર્યું એનું પ્રમાણીકરણ પણ આપણે આમાંથી મળી જશે વૈજ્ઞાનિક પસંદગી અને તાલીમ કર્મચારીની પસંદગી વૈજ્ઞાનિક ધોરણે કરવામાં આવે છે અને એને તાલીમ પણ વૈજ્ઞાનિક ધોરણે જ આપવામાં આવે છે નાણાકીય ઉત્તેજન નાણાકીય પ્રોત્સાહન આપીને એની પાસેથી વધારે કામ લઈ શકાય છે કરકસર પૂર્વક જેટલા પણ સાધનો છે એનો ઈચ્છતમ ઉપયોગ કરી શકાય છે માનસિક ક્રાંતિ લઈ આવી શકાય છે કર્મચારીઓ વચ્ચે જેથી કરીને ધંધાકીય એકમની ધ્યેય સિદ્ધિ કેવી બને છે સરળ બને છે ડિટેલ જોઈ શકો ખાલી બબે લાઈન જ લખી છે બરોબર ચેપ્ટર નંબર 2 કોઈને કઈ ડાઉટ હોય તો બોલી શકો છો. હેનરી ફેરના ચૌદ ચૌદ સિદ્ધાંત ક્યારેય પૂછાણા નથી. બે માર્કમાં પણ કે ત્રણ માર્કમાં પણ કે ડિટેલ માં પણ. પણ ચૌદ ચૌદ સિદ્ધાંતને નામમાં આવડવા જરૂરી છે. એમસીક્યુ બીએસક્યુ માં ક્યાંક પૂછાઈ જાય અથવા તો ત્રણ માર્કમાં કે બે માર્કમાં પૂછી પણ શકે. હેનરી ફેરના સિદ્ધાંતો જણાવો. ચૌદ માંથી એટલીસ્ટ દસ બાર તો લખેલા હોવા જ જોઈએ. ચલો ક્લિયર છે ચેપ્ટર નંબર ટુ ક્લોઝ

આયોજનની પ્રક્રિયાનો અંતિમ તબક્કો તો જ આવડે જો આયોજનની પ્રક્રિયા મૂલ્યાંકન જીવન વ્યૂહાત્મક યોજના આયોજન એ કોની સાથે સંબંધ છે આયોજન કયા કયા ક્ષેત્રમાં જોવા મળે છે જ્યાં સંચાલન જરૂરી છે એ બધા ક્ષેત્રો અહીંયા આવશે જો રાજકારણ શૈક્ષણિક સામાજિક સંરક્ષણ અને રમત ગમત જ્યાં સંચાલન જરૂરી છે ને આયોજન બધી જરૂરી છે સંચાલન સર્વેપી પ્રવૃત્તિ છે એમાં ડિટેલમાં માં આવ્યું તો ઈ જ પોઇન્ટ તમારે સંચાલન કયા ક્ષેત્રમાં જરૂરી છે આયોજન કયા ક્ષેત્રમાં જરૂરી છે બધાય એમાં સેમ જ આન્સર આવશે એટલે બે એક સાથે નહીં પૂછાય પણ જવાબ એક જ છે હવે મર્યાદા આવડતી હશે તો બે માર્કનો ક્વેશ્ચન આવડશે આયોજન ખર્ચાળ છે સમજાવો માર્ચ બે હજાર ચોવીસ એશન ટી ભૂષાણું તું આયોજન કરવા માટે નિશાંત ની સલાહ લેવી પડે છે એની પાસેથી ઊંચી ફી લેવામાં આવે છે જેથી કરીને સમય શક્તિ ને નાણું આ ત્રણે ત્રણ શબ્દ આવવા જોઈએ કેનો કેનો બગાડ થાય છે સમય શક્તિ અને નાણું આ ત્રણે ત્રણ નો બગાડ થાય છે અથવા તો વ્યય થાય છે એટલા માટે આયોજનની કેવી પ્રક્રિયા કીધી છે ખર્ચાળ પ્રક્રિયા કીધી છે કોઈ પણ ત્રણ ઘટકો ત્રણ માર્કમાં પૂછાનાર કોઈ પણ ત્રણ તમને જે ત્રણ આવડે લખો કેટલા ઘટકો છે પેલા તે ખબર હોવી જોઈએ સાત કયા કયા હેતુઓ વ્યૂહરચના હું આ લખું હેતુ કેમ કે હેતુ એટલે શું થાય મને ખબર છે કેમ કે આયોજન પ્રક્રિયાનો પેલો પોઈન્ટ છે હેતુ નિર્ધારણ એટલે હેતુ કોને કહેવાય મને ખબર છે વ્યૂહરચના કે આપણે કેવી રીતે પ્લાનિંગ કરવાનું છે એ પણ એમાં કયા કયા પરિબળો આપણે ધ્યાનમાં લેવાના છે બીજા હરીફો થી આપણા હેતુ ગુપ્ત રહે આપણી જે પ્રોસેસ છે આપણી જે કઈ ડિસ્કશન છે આપણું જે પ્લાનિંગ છે એ હરીફો થી ગુપ્ત રહે એનું ધ્યાન રાખવાનું છે આ બધી રચના છે ક્રિકેટમાં મેં તમને એક્ઝામ્પલ આપ્યું હતું ક્રિકેટમાં બધા લોકો જ્યારે મેચ ચાલુ થાય ત્યારે સર્કલ બનીને પ્લાન કરતા હોય કઈક એને કહેવાય વ્યૂ રચના શોર્ટ ટર્મ પ્લાનિંગ બરોબર છે અને છેલ્લું છે અંદાજપત્ર આ પોઈન્ટ મેં એટલા માટે લખ્યો છે કારણ કે એમાં હું ચાર્ટ બનાવી શકીશ એનો અંદાજપત્રના પ્રકારોનો કેવા પ્રકારો છે અને એટલા માટે લખ્યો છે કેમ કે એક માપમાં પૂછાઈ પણ શકે અંદાજપત્રના પ્રકારો કયા કયા છે મૂડી ખર્ચ અંદાજપત્ર ઉત્તર ઉત્પાદન અંદરપત્ર ઉત્પાદન ખર્ચ અંદાજપત્ર વેચાણ અંદાજપત્ર અને રોકડ અંદાજપત્ર અને સરસ મજાનો ચાર્ટ બને બરોબર હવે છે પાંચ માર્કના ક્વેશ્ચન એનો મતલબ એવો થયો કે ત્રણ માર્ક ના question બહુ રેર પૂછાય છે આ chapter માં થી સમજાય છે બહુ રેર પૂછાય છે જો આ ચેપ્ટર માં કુલ કેટલા માર્ક નું પુછાય છે આપણે જરાક જોઈ લઈએ કુલ બાર માર્ક નું વિથ જનરલ ઓપ્શન પુછાય છે મારે પાંચ માર્ક નો એક question તો ફિક્સ છે જ કા તો લાક્ષણિકતા કા તો પ્રક્રિયા અને કા તો મર્યાદા આ બધા મોસ્ટ important questions છે કદાચ આઉટ ઓફ ધ સિલેબસ ના કહી શકાય પણ ઓડ પેપર કાઢવું હોય એ લોકો યોજનાના પ્રકારે પૂછી શકે પાંચ માર્ક માં અથવા તો તમને ઘટકો પણ પૂછી શકે પાંચ માર્ક માં ઓડ પેપર કાઢવું હોય તો પણ જો સ્ટુડન્ટ ના ફેવર માં પેપર કાઢવું હોય સ્ટુડન્ટ ના ફેવર માં પેપર કાઢવું હોય તો એ લોકો આ તણમાંથી કોઈ એક ક્વેશ્ચન પૂછશે ક્લિયર છે જો અત્યંતલી પૂછવાનું છે આગળ તમને બતાડું આયોજનની વ્યાખ્યા આપી અને આયોજનની પ્રક્રિયા સમજાવો તમને એમ પૂછ આયોજનની પ્રક્રિયા સમજાવો ખાલી એટલું કીધું હોય વ્યાખ્યા ન પૂછીએ તો તોય આપણે આપી દેવાનું આપણે આવડે છે આયોજન એવું કાર્ય છે કોણે આપી છે વ્યાખ્યા ડોક્ટર બેલીગોએસ ના ખબર હોય તો જાણીતા સંચાલન શાસ્ત્ર તો છે જ આપડા આયોજન એ પ્રસ્તાવનામાં બે ત્રણ લાઈન આપેલી છે જે મને કઈક સારી લાગે છે ટેક્સ્ટ બુક ની જ લાઈન છે આયોજન એક બૌદ્ધિક પ્રક્રિયા છે અને ભવિષ્ય માટેની પ્રવૃત્તિનો નકશો તૈયાર કરે છે અને તેમાં સંચાલન રંગ પૂરે છે ભવિષ્ય અનિશ્ચિત હોવાથી આયોજન આયોજનને તબક્કાવાર પાર પાડવા માટે પ્રક્રિયાને નીચે મુજબ અમલમાં મૂકવામાં આવે છે એનો અર્થ આપ્યો છે ડોક્ટર બિલી ગોયટ ના જણાવ્યા મુજબ આયોજન નું કાર્ય એટલે કાર્ય નું કાર્ય આયોજન આપ્યા છે તો મને વધારે મજા આવશે હેતુ નિર્ધારણ આયોજન સ્પષ્ટ કરવા માહિતી એકત્રિત કરી તેનું વૈકલ્પિક યોજના તૈયાર કરવી વિકલ્પોની વિચારણા કરવી ચોક્કસ યોજના સ્વીકારવી ગોળ યોજનાનું ઘડતર અને ચકાસણી યોજના નું મૂલ્યાંકન સમજી લઈએ સૌથી પહેલા તો આપણા જોઈએ હેતુ નિર્ધારણ કરેલું હોવું જોઈએ કયા હેતુ કામ કરવાનું છે એ હેતુ ઉપર આયોજનના આધાર સ્પષ્ટ થશે કે આપણે કેવી રીતે યોજના બનાવવાની છે કેના ઉપર આપણે આયોજન કરવાનું છે એના માટે આપણે માર્કેટમાંથી માહિતી એકત્રિત કરી એનું વિશ્લેષણ કરશું બાયફોકેશન કરશું કે આપણા આયોજન સાથે કઈ કઈ વસ્તુ માહિતી કામની માહિતી છે પછી એને લગતી વૈકલ્પિક યોજના બનાવશું ભારતમાં કયા પ્રકારની ગાડી ચાલશે કેટલી હાઈટ હોવી જોઈએ આ બધું શું કહેવાય માહિતીનું એકત્રીકરણ ને વિશ્લેષણ પછી એના માટે વૈકલ્પિક યોજના ગાડીનું વજન ઓછું કરવું હતું તો વૈકલ્પિક યોજના શું બનાવી પ્લાસ્ટિક અથવા ફાઈબરની બોડી બનાવીએ વિકલ્પોની વિચારણા આમાંથી બે માંથી કયો

એનું કારણ બીજું હતું લોકો એ પ્લાન બી તો અપનાવીને રાખ્યો જોઈએ કે પાછળ નહીં આવતો આગળ જગ્યા છે બરોબર અને પછી છેલ્લે આખું પ્લાનિંગ થઈ જાય પછી એનું યોજનાનું મૂલ્યાંકન કરવામાં આવે છે કે આ યોજના આખી બરોબર છે કે નથી અને પછી એનું ઇમ્પ્લીમેન્ટેશન ચાલુ થશે જે છે નંબર ફોર ફાઇવ સિક્સ સેવેન સમજાય છે આ હતી આયોજનની પ્રક્રિયા અને એક એક પ્રક્રિયાના મુદ્દા તમે જોઈ શકો છો રીતે છે અને પોઈન્ટ આટલું લખેલું હોય તો માંથી પાંચ માર્ક મળે અને હા એક આમાં લાસ્ટ પોઈન્ટ છે યોજનાનું મૂલ્યાંકન એમાં જુઓ અને આગળ વધવાનો સિદ્ધાંત એનો પોઈન્ટ લખવો તમારે કમ્પલસરી છે જ્યારે તમને એમ પણ પૂછાઈ શકે એક માર્કમાં કે જુઓ અને આગળ વધવાનો સિદ્ધાંત ક્યારે અપનાવાય છે તો કે જ્યારે આપણે તબક્કાવાર આગળ વધીએ ત્યારે જુઓ અને આગળ વધવાનો સિદ્ધાંત છે એ અપનાવો પડે છે ક્લિયર છે હવે છે આયોજનની લાક્ષણિકતા પાંચ માર્કમાં માર્ચ બે હજાર ત્રેવીસ માં પૂછાયેલું છે ચોવીસ માં નથી પૂછાણું રિપીટર એક્ઝામ નથી પૂછાણું બે હજાર પચીસ માં પૂછાઈ શકે એવા ચાન્સીસ છે ખરા પ્રક્રિયા બે હાજર ચોવીસ માં પૂછાય ગઈ છે પૂછાઈ પણ શકે કદાચ જો બાવીસ માં પ્રક્રિયા ત્રણ ત્રણ પ્રશ્નો તમને એક નથી પૂછવાના લાક્ષણિકતા પ્રક્રિયા જાય ત્રણ ત્રણ પાંચમાં નહીં ત્રણ માં જે કોઈ પૂછશે એટલે આપણે એક જ પ્રસ્તાવના પાકી કરવાની એક જ અર્થ પાકો કરવાનો જે ક્વેશ્ચન પૂછે દેવાનો સમજાય છે

તો કોક માં વચ્ચે બનાવાય કોક માં પેલા બનાવાય કોક માં છેલ્લે બનાવાય સમજાણું એટલે એને ઇંતજાર રે કે ભાઈ આમાં ક્યારે ચાર્ટ આવશે બરોબર આયોજનની લાક્ષણિકતા ચાલ પેલો પોઈન્ટ શું છે સર્વવ્યાપી દરેક ક્ષેત્રમાં તમને જોવા મળશે સર્વપ્રથમ કાર્ય સંચાલનની શરૂઆત જ આયોજનથી થશે સભાન અને બૌદ્ધિક પ્રક્રિયાના માટે બુદ્ધિમત્તા જોઈએ અને સભાનતા જોઈએ ડિસિઝન લેવા માટે પરિવર્તનશીલ હોવું જોઈએ વારંવાર બદલાતા રહેતો બદલાતું રહેતું હોવું જોઈએ ચોકસાઈ તમે જે કંઈ નિર્ણય લ્યો છો એના ઉપર તમે ચોક્કસ હોવા જોઈએ ચોકસાઈ પૂર્વક બધા નિર્ણયો લેવાના છે પૂર્વાનુમાન અનિવાર્ય કે આપણે આ નિર્ણય લેશો તો ભવિષ્યમાં શું થશે એટલે જ આયોજન ને ભવિષ્ય સાથે સંબંધ છે અને આયોજનની અંદર વિકલ્પોની યાદી પણ તૈયાર કરવામાં આવે છે એક વખત આયોજન થઈ ગયા પછી બેસી નથી જવાનું આગળના પ્લાનિંગ પણ કરવાના છે આયોજન કેવી પ્રવૃત્તિને ધ્યેય લક્ષી કેમ કે ધ્યેયને હાંસિલ કરવા માટે જ આપણે આયોજનની માથાકૂટ કરીએ છીએ પ્રક્રિયાનો પહેલો જ મુદ્દો છે હેતુ નિર્ધારણ એટલે લક્ષી પ્રવૃત્તિ છે અને એમાં નિર્ણય પણ વારંવાર લેવા પડશે નિર્ણય પ્રક્રિયા પણ કેવી છે જરૂરી બધા સર્વવ્યાપી કાર્ય પરિવર્તનશીલતા પૂર્વાનુમાન અનિવાર્ય વિકલ્પોની યાદી ભવિષ્ય સાથે સંબંધ સતત પ્રક્રિયા નિર્ણય પ્રક્રિયા જરૂરી ક્લિયર પછી આયોજનની વ્યાખ્યા ને મર્યાદા અગેન પ્રસ્તાવના અર્થ તો સેમ જ રહેશે આયોજનની મર્યાદા ભાવિની અનિશ્ચિતતા ભવિષ્ય જોયું ભાવિની કેવી છે અનિશ્ચિતતા છે ખર્ચાળ પ્રક્રિયા આપણે ઓલરેડી બે માર્ક માં સમજી ગયા લાંબી પ્રક્રિયા છે એના માટે સમય માંગી લે છે બરોબર આયોજન કેવું છે અપ્રસ્તુત ઘણી વખત આપણે કઈક વિચાર્યું હોય કઈક થઈ જાય કઈક બરોબર છે એટલે આયોજન આપણે જે બનાવ્યું હોય તો એ તો ટાઈમે બગાડ્યો અને જે કંઈ માથાકૂટ કરી એ આપણી વેસ્ટ ગઈ એટલે આયોજન ઘણી વખત અપ્રસ્તુત બને ઘણી વખત જડતા પ્રેરે છે કે આયોજન મુજબ જ તમારે કામ કરવાનું છે જે કદાચ ન પણ થાય પોસિબલ છે ધંધાકીય એકમના પર્યાણો પર નિશ્ચિત નિર્ભર છે એ વસ્તુ બાહ્ય પરિબળોની અનિશ્ચિતતા બહારના પરિબળોમાં શું થવાનું છે ક્યારે કોરોના આવી જશે ક્યારે લોકડાઉન આવશે જશે આપણે કઈ ખબર નથી માહિતી જો અપૂરતી માહિતી રાખીને તમે આયોજન કરશો તો તમારા ધંધાકીય એકમની અંદર તમે જે કંઈ કાર્ય કરો છો એમાં તમને નિષ્ફળતા મળશે કર્મચારીની કાર્ય સર્જનાત્મકતામાં અવરોધ એની પાસે કંઈ ટેલેન્ટ છે પણ એને તો આયોજન મુજબ કામ કરવાનું કીધું હતું એ પોતાની સર્જનાત્મકતાનો ઉપયોગ કરી શકશે નહીં પદ્ધતિનો ખામી ઉપયોગ કરશો આકડાકીય માહિતી ખોટી રીતે વાપરશો તો ડિસિઝન આવતી ખોટા આવશે તમે નિષ્ફળ જશો એના પોઈન્ટ તમે જોઈ શકો છો આમાંથી બે માર્ક કોઈ પણ ક્વેશ્ચન પૂછાય જેમ કે ખર્ચાળ પ્રક્રિયા તો આગળ લખ્યું હતું એ જ વસ્તુ અહીંયા લખી શકો છો પોઈન્ટ વાઇઝ એક પોઈન્ટ પછી એક લાઈન છોડી દેવાની જેમ મેં છોડી છે સમીક્ષા લખવી હોય તો લખાય સારું લાગે યોજનાના પ્રકાર કેટલા પ્રકાર છે છ કાયમી યોજના વિહાત્મક યોજના સુનિયોજિત યોજના કાર્યકારી યોજના એક ઉપયોગી યોજના આકસ્મિક યોજના પ્રસ્તાવ ના અર્થ તો કોપી પેસ્ટ જ છે નહિ કોપી પેસ્ટ જ કર્યા છે કાયમી યોજના એક જ વાર તમે યોજના બનાવો જે વારંવાર તમે ઉપયોગમાં લઈ શકશો એનાથી પ્રવૃત્તિઓ ઝડપથી અને ઉદ્દેશો છે એ આપને ઝડપથી સિદ્ધ થશે અને કાર્ય પણ ઝડપથી થશે બરાબર છે પછી વ્યૂહાત્મક યોજના ધંધાની ફિલસુફી એટલે ધંધાનો ઉદ્દેશ્ય શું છે એના ઉપર અનુસાર ધ્યેય નક્કી કરવામાં આવે છે જે એકમનું જીવન ધ્યેય નક્કી કરે છે કે એકમને કયા ધ્યેય હાસિલ કરવા છે અને લાંબા ગાળાની ટૂંકા ગાળાની રચના એની અંદર ઘડવામાં આવે છે અને ધંધાકીય એકમ ધંધાકીય પર્યાવરણ તેની શક્તિ તેની નબળાયો આ બધી વસ્તુને ધ્યાનમાં લઈને એ દીર્ઘ દ્રષ્ટિ અને અનુભવ એમાં આ યોજના માટે જરૂરી છે લાંબા ગાળાનો vision ને દેખાતો હોવો જોઈએ કે ભવિષ્યમાં મારે શું હાસિલ કરવાનું છે એને ખબર હોવી જોઈએ સુનિયોજિત યોજના ટૂંકા ગાળાની જે યોજનાઓ ઘડતર કરવામાં આવે છે એને શું કહેવાય છે સુનિયોજિત યોજના એક વર્ષથી એક વર્ષથી કે એનાથી ઓછો સમયગાળો આ યોજના માટે હોય છે કર્મચારી પાસે કયા કામ કરાવવાના હોય છે તે સ્પષ્ટ બને છે. અને વિશિષ્ટ જ્ઞાન અને કૌશલ્યની પણ એની અંદર જરૂર પડતી હોય છે કે તમારે જે ધંધાકી એકમમાં કામ કરવાનું છે એ કામ વિશિષ્ટ રીતે અને કૌશલ્યથી થઈ શકે પછી જે કાર્યકારી યોજના ધંધાકીય એકમના વિભાગો કાર્યજૂથો વ્યક્તિઓ પાસે કાર્ય સંબંધિત અપેક્ષિત પરિણામો મેળવવા માટે આ યોજનાને શું કહેવાય છે કાર્યકારી કેમકે કાર્ય ઉપર આધાર રાખે છે અલગ અલગ વિભાગમાં કામ કરતા જેટલા પણ કર્મચારીઓ છે કે જે કઈ કાર્ય કરે છે એને એને પોતાના કાર્ય માટેની જે યોજના અપેક્ષિત પરિણામો કરવા માટે બનાવવામાં આવે છે છે શું કહેવાય કાર્યકારી યોજના એકાદ વર્ષ માટે ટૂંકા ગાળા માટેની યોજના હોય છે એનું કાર્ય પતિ જશે ભાઈ નવી યોજના બનાવું એટલે આ યોજનાને સુનિયોજિત યોજના જેવી જ યોજના કીધી છે તમને પૂછાય શકે સુનિયોજિત યોજના જેવી બીજી કઈ યોજના છે તો કે કાર્યકારી યોજના એક ઉપયોગી યોજના એક વખત તમે યોજના બનાવો પછી બીજી વાર એનો ક્યાંય ઉપયોગ થશે નહીં બરોબર એને કહેવાય એક ઉપયોગી યોજના જેમ કે કોઈ વાહન બનાવવાનો બાંધકામનો અથવા કોઈ પણ કન્સ્ટ્રક્શનનો બિઝનેસ છે એમાં તમે કોઈ એક પ્લાન બનાવશો પછી બીજા પ્લાન માટે તમારે પાછું ફરીથી આયોજન કરવું પડશે એને કહેવાય એક વખત ઉપયોગમાં આવે એવી યોજના આકસ્મિક યોજના તો કે ઘણી વખત ધંધા કેકમની અંદર આ એવા પરિબળો આવી જતા હોય છે કે જેનો સામનો કરવા માટે આપણે રેડી ન પણ હોય એનો સામનો આપણે કરવો પડે બરાબર એને કહેવાય આકસ્મિક અચાનક ધંધા ઉપર આવી જાય એના જે યોજના બનાવી છે આકસ્મિક યોજના આવું રાજકીય પરિબળોને કારણે આર્થિક પરિબળોને કારણે સામાજિક પરિબળોને કારણે કુદરતી પરિબળોને કારણે પણ થતું હોય છે બોલો ચેપ્ટર નંબર થ્રીમાં કંઈ ડાઉટ હોય તો ક્લિયર છે ડન ક્લોઝ કરીએ ચેપ્ટર નંબર ફોર સોરી થ્રી 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 ચેપ્ટર નંબર ફોર વ્યવસ્થા તંત્ર આ ચેપ્ટર ની અંદર બે માર્ક અને ત્રણ માર્ક ના ક્વેશ્ચન તમને પૂછાશે કન્ફર્મ પૂછાશે બબે ત્રણ ત્રણ પૂછાઈ જશે વિધાન સમજાવવા પણ આવી શકે છે અને આ ચેપ્ટર ની અંદર આકૃતિઓ પણ બહુ વધારે છે

ઉચ્ચ સંચાલકો પાસે કેન્દ્રિત થયેલી હોય એને શું કહેવાય વેરી ગુડ ઉત્તરદાયિત્વ કોને કહેવામાં આવે છે જ્યારે તાબેદાર દ્વારા થયેલા કાર્યને ઉત્તર આપવા માટે તરત ઉપરી અધિકારી જે જવાબદાર બને છે એને શું કહેવાય ઉત્તરદાયિત્વ મને કાર્યની સોંપણી કરવામાં આવી છે મારે એ કામ કરીને મારા ઉપરી અધિકારીને આપવાનું છે તો મારું ઉત્તરદાયિત્વ કોના પ્રત્યે થશે ઉપરી અધિકારી પ્રત્યે થશે છતાં સોંપણી એટલે શું કાર્યની બીજાને સોંપણી બીજાને કાર્ય કરવા માટે સત્તા શું કેન્દ્રીકરણ એટલે જ્યારે આપણે લશ્કરી વ્યવસ્થા તંત્ર કહે છે ને શા માટે જો કેટલી વાર પૂછવાનું છે માર્ચ બે હજાર ઓગણીસ વીસ અને ચોવીસ કોને કહેવાય છે રેખિક વ્યવસ્થા તંત્ર લશ્કરી વ્યવસ્થા તંત્ર કહે છે કારણ કે વર્ષોથી તેનો ઉપયોગ થતો લશ્કરમાં થતો હોય એટલા માટે શ્રેણીક વ્યવસ્થા તંત્ર એટલે બે અલગ અલગ પ્રકારના માળખા હોય છે એક સામાન્ય ક્રમનું માળખું અને બીજું ટેકનિકલ પ્રશ્નોના ઉકેલ અંગેનું માળખું બે ચાર્ટ બનાવી શકાય પણ એક માર્કમાં છે એટલે નથી બનાવ્યું પૂછે તો બનાવાય

સામૂહિક પરિણામોમાં ફાળો આપવા માટે આપો આપ રીતે રચાયેલું આંતરિક વ્યવસ્થા તો એટલે શું કહેવાય અવૈધિક વ્યવસ્થા તંત્ર વિકેન્દ્રીકરણ ક્યારે શક્ય બને છે આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે પૂછાઈ શકે છે કે જ્યારે ધંધાનું કદ કેવું હોય મોટું ત્યારે કાર્યની સોપણી કરવી પડે જ્યારે કાર્યમાં વિશિષ્ટીકરણ જોતું હોય અલગ અલગ કર્મચારીની વિશિષ્ટતા પ્રમાણે આપણે કામ જોતું હોય ત્યારે પણ જરૂર પડે ઉચ્ચ અધિકારીનો કાર્ય આપણે ઘટાડવો હોય ત્યારે પણ જરૂર પડે નિર્ણય પ્રક્રિયાને ઝડપથી હોય ત્યારે પણ જરૂરી બને સંચાલકીય કાર્ય માટે નવી પ્રતિભાઓ ધરાવતી કંપનીના નવી પ્રતિભા ધરાવતા કર્મચારી તૈયાર કરવાના હોય ત્યારે વિશિષ્ટીકરણ શક્ય બને છે પાંચ મુદ્દા છે ધંધાનું કદ મોટું હોય વિશિષ્ટીકરણની જરૂરિયાત હોય ઉચ્ચ સપાટીનો કાર્યબોધ ઘટાડવાનો હોય નિર્ણય પ્રક્રિયાને ઝડપી બનાવવાની હોય નવા નવી પ્રતિભાવાળા કર્મચારી વિકસાવાના હોય ત્યારે બે માર્ગનો ક્વેશ્ચન છે વૈધિક વ્યવસાય તંત્ર એટલે શું તેના પ્રકાર કયા કયા છે તો વૈધિક વ્યવસ્થા તંત્ર એટલે શું જે ફોર્મલી કોમ્યુનિકેટ કરવામાં આવે છે અથવા તો નિશ્ચિદ ધીને સિદ્ધ કરવા માટે બે કે તેનાથી વધારે વ્યક્તિઓ દ્વારા જે કાંઈ કાર્ય સંબંધોનું માર્ગ રચાય છે એને શું કહેવાય છે વૈદિક આમાં વિધિષ્ઠળ શબ્દ છે ને ઇમ્પોર્ટન્ટ છે વિધિસ્ટર રીતે રચાયેલું માળખું એને શું કહેવાય વૈદિક વ્યવસ્થા તંત્ર આ બે પ્રકાર છે કયા કયા રેખિક અને કાર્યાનુસાર કેમ કે એમાં જ લેવલ વાઈઝ બાય ફોકેટ કરેલું છે બાકી શ્રેણિકમાં તો અલગ જ થઈ ગયું આખું બે રીતે ટેકનિકલ અને ક્રમના માળખાનો સંવય છે અને વૈદિક આ વૈદિક તો અલગ જ પ્રકાર છે

એક જ સરખી લાગણી અભિરુચિ શોખ મૂલ્યો ટેવ જેની પાસે હોય એવા લોકો ઇમ્પોર્ટન્ટમાં પણ પૂછાણો હતો વ્યવસ્થા તંત્ર એ કમનું શરીર છે અને આયોજન તેનું મગજ છે કોઈ પણ સભાનતા પૂર્વકનો હેતુ હવે જો આયોજનનું કામ શું છે સભાનતા પૂર્વક અને બુદ્ધિ પૂર્વક ના નિર્ણયો લઈ ચોક્કસ નિર્ણયો લેવાના ધંધા કે એકમ માટે બરોબર છે અને વ્યવસ્થા તંત્ર એને જે નિર્ણય લીધા હશે એ મુજબ કામ કરશે એટલે જો મગજે બરોબર કામ નહીં કર્યું હોય તો શરીર પ્રોપર કામ કરશે નહીં એટલે અહીંયા એ જ તમારે સમજાવવાનું છે કે વ્યવસ્થા તંત્રમાં કામ કરતી દરેક વ્યક્તિ વચ્ચે વૈદિક રીતે કઈક ને કઈક સંબંધ ઉદભવે છે જે જેનાથી આપણે કઈ નકશો તૈયાર કરી શકતા નથી પણ અવૈધિક વ્યવસ્થા તંત્ર એ વૈદિક વ્યવસ્થા તંત્ર શું છે પડછાયો છે અને તેમાંથી અવૈધિક વ્યવસ્થા શું બને છે પૂરક બને છે એટલે આયોજન ધંધાકીય એકમનું મગજ છે અને વ્યવસ્થા તંત્ર એકમનું શું છે શરીર છે પછી છે સત્તા અને જવાબદારીનું નું વિભાજન એ વ્યવસ્થા તંત્ર નો પાયો છે વ્યવસ્થા તંત્રનો પાયો એટલે છે સત્તા અને જવાબદારી જેટલા પણ વિભાગો વિભાગો હશે પ્રમાણે તમારે જવાબદારી આપી દેવી પડશે જેને જેટલી સત્તા આપો એ મુજબ એને જવાબદારી આપવાની જેટલી સત્તા આપી એના કરતા વધારે જવાબદારી આપશો તો એ સરખી રીતે કામ કરી શકશે નહીં અને જેટલી જવાબદારી આપી એના કરતા વધારે સત્તા આપી દેશો તો પણ સત્તાનો દુરુપયોગ કરશે એટલે જેટલા પ્રમાણમાં એને સત્તા મળે છે એટલા જ પ્રમાણમાં એને શું મળવી જોઈએ જવાબદારી મળવી જોઈએ એ તમારે સમજાવવાનું છે કે કાર્ય સમયસર અને અસરકારક રીતે પૂર્ણ કરવા માટે સત્તા સોંપણી શું છે જરૂરી છે અને વધુ સત્તા સોંપવા માટે એનો દુરુપયોગ ન થાય તે પણ ધ્યાન રાખવાનું છે અને વધારે જવાબદારી આપી દેશે તો જવાબદારી પૂરી રીતે નિભાવી શકાતી નથી હવે જો શ્રેણી અમને બે રીતે પૂછવાનું હતું મે બે હજાર એકવીસમાં ખાલી બે માર્કમાં પૂછવાનું હતું કે ખાલી ચાર્ટ દોરવાનો હતો અને ત્રણ માં એના વિશે નોંધ પૂછવાની હતી જુલાઈ બે હજાર બાવીસમાં એટલે તમને જો ખાલી ચાર્ટ પૂછાય તો ખાલી આટલું જ દોરવાનું ઉત્પાદન ખરીદી વિજ્ઞાન સંશોધન અલગ અલગ વિભાગો હોય અને ધંધા કે કામમાં અલગ અલગ પ્રોજેક્ટ પણ ચાલતા હોય પ્રોજેક્ટ નંબર વન છે એની અંદર અલગ અલગ વિભાગમાંથી જેવા પ્રકારના વ્યક્તિમાં જોતા છે એવા હું પસંદ કરી લઈશ મારા પ્રોજેક્ટ માટે એક વર્ષ બે વર્ષ ત્રણ વર્ષ પાંચ વર્ષ મારો જેવો પ્રોજેક્ટ કમ્પ્લીટ થઈ જશે હું પાછા એને એની જગ્યાએ મૂકી આવીશ બીજા પ્રોજેક્ટમાં જરૂર હશે તો એ લોકોને પાછા એમાંથી લઈ લેશે બરોબર છે આનાથી શું થશે કે દરેકે દરેક પ્રોજેક્ટ માટે દરેકે દરેક વિભાગમાંથી અલગ અલગ વ્યક્તિઓની વિશિષ્ટીકરણ પ્રમાણે ધંધાકીય અમને લાભ આપવામાં લાભ છે ધંધાકીય તમને મળશે એની જો વહેંચણી છે અલગ અલગ ટુકડીઓમાં એટલે અલગ અલગ પ્રોજેક્ટમાં કરવામાં આવે છે પ્રોજેક્ટનો પણ એક સંચાલક હોય જે અલગ અલગ વિભાગમાંથી એને જેવા કર્મચારીઓ જોઈ છે એવા કર્મચારી પસંદ કરશે પછી રેખિક વ્યવસ્થા તંત્ર જે મે બે હજાર એકવીસ અને જુલાઈ બે હજાર ત્રેવીસ માં પુછાયેલું છે પેલા તો આ બધું મેં લખ્યું છે એ શું છે તો કે એના ઇન્ટ્રોડક્શન કે છે છે શું તો સૌથી પ્રાચીન અને સરળ પ્રકાર એ લશ્કરી તરીકે પણ ઓળખવામાં આવે છે એના વિભાગમાં બાયફોકેટ કરવામાં આવે છે વિભાગીય અધિકારી નિમણૂક કરવામાં આવે છે દરેક વિભાગના કર્મચારીને એના કાર્ય પ્રમાણની સત્તા સોંપવામાં આવે છે અને તે પોતાના વિભાગ માટે કેવો હોય છે સંપૂર્ણ જવાબદાર હોય છે અને આ રેખિક વ્યવસ્થા તંત્ર જે છે એમાં સત્તા ઉચ્ચ સપાટી તરફથી નિમ્ન સપાટી તરફ જાય છે અને જવાબદારી ઉચ્ચ તરફ જાય છે એના છે જે તમારી ટેક્સ્ટબુકમાં છે ઈજ છે સૌથી ઉપર કોણ હોય સંચાલક મંડળ એ નીચે કોણ આવશે જનરલ મેનેજર જનરલ મેનેજર નીચે કોણ આવશે અલગ અલગ વિભાગીય અધિકારીઓ અહીંયા એક્ઝામ્પલ માટે તમને ત્રણ વિભાગ આપ્યા છે ઉત્પાદન વિભાગ વહીવટી વિભાગ વેચાણ વિભાગ ત્રણ છે મોટી પણ પણ હોઈ હોઈ શકે શકે અલગ અલગ વિભાગો એ વિભાગોની અંદર પેટા વિભાગ ને એમાં કામ કરતા કર્મચારીઓ ખરીદ અધિકારી ઉત્પાદન અધિકારી મુખ્ય અધિકારી હોય એ નીચે કામ કરતી ત્રણ સપાટી હોય કારકુન ફોરમેન સુપર સુપરવાઇઝર ફોરમેન આ બધા લોકો એમાં કામ કરતા હોય એના પછી જે અનુસાર વ્યવસ્થા તંત્ર સહિત સમજાવો એટલે આકૃતિ સાથે સમજાવવાનું શકે છે કે જેમાં વ્યવસ્થા એક મુખ્ય મર્યાદા છે એ મર્યાદા એ છે કે એમાં કાર્યની સોંપણી સત્તાની સોંપણી કાર્યને આધારિત નહીં પણ વિભાગને આધારિત કરવામાં આવે આ જે મર્યાદા છે એને પહોંચી વળવા માટે અનુસાર વ્યવસ્થા તંત્ર છે પિક્ચર માં આવે છે લોકો કાર્યને આધારિત વહેંચણી કરવા માંડતા કામની કઈક આ રીતે જેવું કામ ઈ પ્રમાણે એને કરવામાં આવશે બરોબર છે સૌથી હશે મુખ્ય વહીવટી અધિકારી અલગ અલગ વિભાગો કામ કરતા હશે વિભાગની અંદર અલગ અલગ અધિકારીઓ કામ કરતા હશે જે એનીચે કામ કરતા કર્મચારી કે કામદારને ગમે ત્યાં ગમે તે રીતે કામ આપી શકે છે પોતાના કાર્ય આધારિત એને કામ સત્તા અને જવાબદારી સોંપણી કરવામાં આવશે

અસરકારક દેખાવ માટે ઉત્તરદાયિત્વની ની શું કરે છે સ્થાપના કરે છે બરોબર જેની અંદર આપણે જોયું કે જવાબદારી જે વિભાગમાં કામ કરતા કર્મચારીને જે તે કાર્યની જવાબદારી સોંપવામાં આવે છે અને એ જવાબદારી મુજબ એને સત્તા આપી દેવામાં આવશે અને સત્તા મુજબ કામ કરવું પડશે તમને જવાબદારી આપી મુજબ તમને સત્તા પણ આપી હવે સત્તાને જવાબદારી મને જે આપવામાં આવી છે એ મુજબ હું કામ કરું છું કે નથી કરતો એટલે મારું ઉત્તરદાયિત્વ બને છે મારે ઉપરા અધિક ઉપરી અધિકારી જે છે એને મારે કામ કરીને આપવાનું એને કહેવાશે ઉત્તરદાયિત્વ ભલે હું કામ બીજા વ્યક્તિ પાસે કરાવું છું હું મારું કામ બીજાને સોંપી દઉં છું એને કામ કરવા માટે એને જવાબદારી આપું છું પણ મારો ઉપરી અધિકારી છે ને જવાબ આપવા માટે તો હું જ બંધાયેલો છું જેમ કે અહીંયા તમને એક એક્ઝામ્પલ આપ્યું હતું ટેક્સ્ટ એક એક્ઝામ્પલ આપ્યું છે કે તમે એકાઉન્ટન્ટ તમે કંપનીના સીએ છો સે ફોર એક્ઝામ્પલ તમે સીએ છો બરોબર તમે તમારી નીચે કામ કરતો અકાઉન્ટન્ટ છે એને તમે કીધું કે ભાઈ તો આ કંપનીના અકાઉન્ટ લખજે હું સર ચેક કરી દઈશ અને એ અકાઉન્ટ ખોટું લખે એમાં તમે સાઇન કરી દો તો તમે એમ ન કહી શકો કે અકાઉન્ટેન્ટ લેખો મારી ભૂલ નથી એ કામ તમારું હતું તમે બીજાને આપ્યું એટલે એના માટે જવાબદાર તમે જ કહેવાસો બરોબર સત્તા સત્તાસંપણીનું મહત્વ તન માર્ક માટે ઇમ્પોર્ટન્ટ એવો ક્વેશન જે મે બે હજાર એકવીસ માં પૂછાયેલો છે પછી ક્યારે પૂછવાનો નથી એટલે પૂછવાના ચાન્સીસ છે ખરા ત્રણ mark માં સૌથી પહેલા સત્તા સોંપણી અર્થ લખી નાખવાનો કાર્યક્ષમ સંચાલન સત્તા સોંપણી કરશો તો કાર્યક્ષમ સંચાલન થવાનું જ છે કર્મચારીઓનો પણ વિકાસ થશે કેમ કે એને કામ કરવાની છૂટ મળશે બરોબર અભિપ્રેરણ કર્મચારી અંદર અભિપ્રેરણ પણ થવાનું છે એટલે કે એ લોકોને સેલ્ફ મોટિવેશન મળશે કામ કરવા માટે વિશિષ્ટીકરણનો લાભ મળશે અલગ અલગ કર્મચારી પાસેથી આપણે અલગ અલગ કાર્ય અલગ અલગ રીતે કામ કરવાનો લાભ આપણે એકમમાં મળશે સંકલન અલગ અલગ એકમના જે વિભાગો છે લોકો વચ્ચે કોર્ડિનેશન આવશે અલગ અલગ કર્મચારી વચ્ચે સંકલન થશે વિસ્તરણની તક ધંધો વિસ્તારી શકાશે ઉચ્ચ સંચાલકો છે ઈ અલગ પોતાનો સત્તા સોંપણી કરી દેશે તો ઈ બીજા પ્રોજેક્ટ ઉપર આગળ વિચારી શકશે એટલે વિસ્તરણની પણ એને તક મળશે પછી છે વૈદિક વ્યવસ્થા તંત્રના લક્ષણો જુલાઈ બે હજાર બાવીસ માર્ચ બે હજાર ત્રેવીસ ત્રણ માર્કનો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જો આખે આખું ચેપ્ટર છે એ પાંચ વ્યવસ્થા તંત્રના પ્રકાર ઉપર જ છે રેખિક કાર્ય અનુસાર શ્રેણિક વૈદિક અને અવૈદિક આ પાંચ પ્રકારો ઉપર જ આખું ચેપ્ટર છે એમાં એક ક્વેશ્ચન આવ્યો સત્તા સોંપણી બરોબર છે વૈદિક માળખું અપરિવર્તનશીલ ઉપર થી નીચે થતા નહી સોપણી મોટું કદ ચોક્કસ સંબંધો માહિતી સંચાર આ બધી લાક્ષણિકતા છે બરોબર છે એનું માળખું કેવું હશે સભાનતા પૂર્વક નું બનાવેલું રેખીક વ્યવસ્થા તંત્ર જેમ અથવા તો કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર જેમ જ એનું માળખું છે એ બનાવેલું હશે મોટે ભાગે કેવું જોવા મળે છે અપરિવર્તનશીલ હોય છે એમાં મોટે ભાગે જનરલી કઈ ફેરફાર કરી શકાતા નથી સતત સોપણી કેવી થાય છે ઉચ્ચ સપાટી થી નિમ્ન સપાટી તરફ એની સતત સોપણી થતી હોય છે ધંધાનું કદ કેવું હોય છે એનું માળખું કેવું હોય છે વિશાળ મોટું હોય છે અને માહિતી સંચાર જે કઈ કરવામાં આવે છે રીતે જ કરવામાં આવશે જેનું લેખિત હોવું જોઈએ કે આપણે કોમ્યુનિકેટ કર્યું છે એના પછી અવૈધિક વ્યવસ્થા તંત્રના લક્ષણો માર્ચ બે હજાર ચોવીસ માં પૂછાણા છે સૌથી પહેલા અવૈધિક વ્યવસ્થા તંત્રની લાક્ષણિકતા લખી નાખવાની પછી એનું માળખું કેવું હોય છે અવૈધિક માળખું હોય છે આ પ્રકારનું વ્યવસ્થા તંત્ર કેવું હોય છે અવૈધિક અને કુદરતી રીતે રચાયેલું હોય છે જે માનવ આધાર રાખે છે છે તમને કે કેવી રીતે રચાય એક માર્ગમાં તો અહીંથી લીધું જો માણસ નો લાગણી અભિરુચિ મૂલ્યો શોખ ટેવ અને માન્યતા ધરાવતા અલગ અલગ વ્યક્તિઓ જે છે એ મુજબના તમારા ગ્રુપ બનશે કેવું છે પરિવર્તનશીલ આજે મને મજા આવી તો હું ગ્રુપ માં રહીશ કાલ નથી મજા તો નહીં રહું સ્કૂલ માં રિસર્ચ પડે ત્યારે એવું થાય ને આજે કંઈક અલગ ગ્રુપ માં બેઠા હોય કાલે બીજો કોઈ આવીને બેસી જાય તમારું ગ્રુપ માં તમારું ગ્રુપ માં એડ થઈ જાય ભળી બીજે દિવસે બેસી જાય તો અલગ ગ્રુપ માં વેયા જાય ઓ થાય એને કહેવાય અવેધિક માળખું બરાબર એમાં સાર્વત્રિક બધી જગ્યાએ તમને જોવા મળશે અવેધિક માહિતી સંચાર એટલે કંઈ કમ્યુનિકેશન તમારે ફોર એક્ઝામ્પલ પિકનિક માં જાવું હોય અથવા તો કેમ્પ બહાર ફરવા જાવું હોય તેના માટે ઈમેલ લખવામાં ના આવે ફોન થી ગઈ જ હાલ ભાઈ આવી જાજો બરાબર એને કહેવાય અবৈધિક માહિતી સંચાર એનું કદ કેવું હોય છે બહુ નાનું લિમિટેડ હોય છે અંકુશનો શું જોવા મળે છે અભાવ જોવા મળે છે એના ઉપર ક્યાં કંટ્રોલ રહેતો નથી ગમે એડું વિસ્તરી શકે ગમે ગમે ત્યાં છૂટા પડી જાય કોઈ પણ જાતનો કંટ્રોલ હોતો નથી પણ વૈધિક વ્યવસ્થા તંત્રને પૂરક છે

બીજા કંઈ નવા પ્રોજેક્ટ ચાલુ કરવા છે કરી શકશે. અભિપ્રાય મોટિવેશન સેલ્ફ મોટિવેશનમાં શું થશે વધારો? કેમ કે તળ સપાટી, મધ્ય સપાટી બધા લોકોને તમે છૂટછાટ આપી દીધી. સત્તા જવાબદારી આપી દીધી. કે તમારે તમારી જાતે નિર્ણય લ્યો. એના વિશે શું થશે કે અભિપ્રાય અને સેલ્ફ મોટિવેશન મળશે. સંચાલક કે પ્રતિભાનો વિકાસ. લોકોની અંદર સંચાલન કરવા માટેની એક આવડત આવશે. લોકોની અંદર સ્કિલ ડેવલપ થશે. તાબેદારને નેતૃત્વ પૂરું પાડીને એ લોકો પાસે સારામાં સારી રીતે કામ લઈ શકાશે અને સંવાદિતા નું સર્જન પણ થશે એટલે કે કોમ્યુનિકેશન સારામાં સારી રીતે થઈ શકશે હુકમ આપનાર અને મદદનીશ આ બંને વચ્ચે સંકલન થઈ શકે છે બોલો ચેપ્ટર નંબર ફોર માં કઈ આઉટ હોય તો શું ચેપ્ટર જોઈ લઈએ આપણે આ ચેપ્ટર છે દસ માક પાંચ માર્ક ને કઈ ક્વેશ્ચન ની પૂછાય પણ ત્રણ માર્કમાં મને એવું લાગે છે કે સત્તા સત્તાસોપણી તો ક્યાંક પૂછવું જ જોઈએ અને પૂછાય જ છે દર વખતે કાં તો ખાલી આકૃતિ પૂછાય અને કાં તો ત્રણ માર્કમાં ડિટેલમાં પૂછાય અને આ ત્રણ છે રૈખિક કાર્ય અંશ અને શ્રેણી આ ત્રણમાંથી કોઈ પણ એકની આકૃતિ અથવા ડિટેલમાં પૂછાશે કન્ફર્મ અને પૂછાય તો રીતે પણ પૂછાઈ શકે વૈધિક અને અવૈદિકનો તફાવત એવું પણ પૂછાઈ શકે બે માકમાં એવું પણ પૂછાઈ શકે કે અવૈદિક વ્યવસ્થા તંત્ર એ વૈદિક વ્યવસ્થાનો પડછાયો છે અથવા તો એને પૂરક છે બધાના જવાબ એક જ થાય હવે તમને વચ્ચે સમજાવી દઉં એલ્ક્યુલેશન એલ્ક્યુલેશન કયો સેક્શન કેટલી મિનિટમાં પતવો જોઈએ તમારા પેપર લખવા માટે તમારી પાસે કેટલી મિનિટ હશે એકસોને એંસી મિનિટ હશે વન એટી મિનિટ હશે ને કમ્પ્લીટ કરવા માટે એકસો ને એંસી મિનિટ એમાંથી માઈનસ પંદર મિનિટ કરી નાખો પંદર મિનિટ છેની તમારી સપ્લિમેન્ટરી બાંધવાની

એક પોઇન્ટ પાંસઠ એક પોઈન્ટ પાંસઠ મિનિટમાં તમારે એક માર્કનું લખાઈ જવું જોઈએ એનો મતલબ એમ થયો કે સેક્શન એ વીસ માર્કનો છે તમારે ઘરેથી કેલ્ક્યુલેશન કરીને જ જવાનું ખબર જ છે એટલે આ માર્કનો એટલો સેક્શન પૂછાય જ છે વીસ ગુણ્યા એક પોઈન્ટ પાંસઠ જે આન્સર આવે એટલી મિનિટમાં એ સેક્શન પતી જવો જોઈએ એક એક ક્વેશ્ચન જોવા જવાનું નથી તો નખો બીજી પાંચ મિનિટ બીજી કપાસ પડશે તમારે ઘરેમાં જવાનો કે ભાઈ મેં એકજેટ સાડા ત્રણ વાગે સેક્શન એ ચાલુ કરી દીધો તો પંદર મિનિટમાં સેક્શન એ પતી રહ્યો ગમે એટલું મનોમંથન કરો ગમે એટલું વિચારો એક્સ કરો વાય કરો ઝેડ કરો ગમે કરો પાણી પીવો અને એમસીક્યુ ના આન્સર ઓપ્શન એ આયોજન આવી રીતે લખવાનું એક લાઈન છોડીને નંબરિંગ અહીંયા જ આપવાના એક બે ત્રણ ઘણા લોકો શું કરે વધારે પેજ ભરવા માટે આમ લખે આન્સર વન એના પર બોક્સ કરે એક લાઈન છોડે પછી અહીંયા લખે પરિબળ પેલું લખે પછી બી લખે પછી જવાબ લખે આવી રીતે નથી કરવાનું અહીંયા જ લખવાનું એક બે ત્રણ ચાર પાંચ છ સાત એક ના વીસ વીસ પછી એબીસીડી જે ઓપ્શન આવતો એ અને ડેસ કરી એનો આન્સર એમસીક્યુ આ રીતે લખવાના છે

હારે હારે કરો તો વેલ એન્ડ ગુડ નાના ક્વેશ્ચનમાં થઈ જાય મોટા માં વાર લાગે સમજાય છે અને અંડરલાઈન છેલ્લી પંદર મિનિટ છે એટલે અન્ડરલાઈન કરવામાં ઉતાર માં પેન્સિલ આમ ઉપર ઉપર લખો એના ઉપર ન થઈ જાય ધ્યાન રાખજો ના કઈ ઇમ્પોર્ટન્ટ વર્ડ જ કટ થઈ જશે વધારાનું છે નથી ની બધું બધશે જેના કઈ માર્ક્સ જ નથી સમજાય છે એટલે અન્ડરલાઈન ભલે એક માં અન્ડરલાઈન નહીં થાય તો હાલ છે પેપર ચેક ખબર પડે એને બાકીના દસ question માં કઈ રીતે એક question માં નથી કરી શકતા એના પાછળ ટાઈમ ઘટ્યો હશે તો પેપર checker સમજી જાય તો બને ત્યાં સુધી આવી રીતના ટાઈમ થી time management કરીને ચાલશો નેક્સ્ટ ચેપ્ટર નંબર five કર્મચારી વ્યવસ્થા માનવ સંસાધન સંચાલનનું મુખ્ય કાર્ય કયું છે પેલો ક્વેશ્ચન પૂછવાનો છે માર્ચ બે હજાર બાવીસ અને ચોવીસ માં માનવ સંસાધન સંચાલન નું મુખ્ય કાર્ય કયું છે કર્મચારી આયોજન માનવ સંસાધન પૂછે માનવ સંસાધન સંચાલન એટલે શું થાય હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ એચ આર નું ફૂલ ફોર્મ આગળ પૂછાણું છે બિન સંચાલકીય કર્મચારીની પસંદગીની વિધિ કેવી હોય છે ટૂંકી અને સરળ કર્મચારી પસંદગી માટે લેવામાં આવતી કસોટીના નામ એક માર્કમાં પૂછાય

શા માટે આપણે કર્મચારીની ભરતી કરીએ છીએ એક માર્કમાં પૂછાઈ શકે તો કે જ્યારે નવા એકમની સ્થાપના કરતા હોઈએ ચાલુ એકમનો વિકાસ એટલે ડેવલપમેન્ટ થાય કર્મચારી રાજીનામું આપે અથવા કર્મચારીનું મૃત્યુ કે નિવૃત્ત થાય આ વસ્તુ એક જ સિંગલ લાઈનમાં પણ લખી શકો છો પણ ચાર પોઈન્ટ આધાર કેના ઉપર આપણે એક કર્મચારીની પસંદગી કરીએ છીએ તો કે કેમનું કદ પ્રકાર અને કર્મચારીનો પ્રકાર એના ઉપર આપણે કરીએ છીએ પ્રતિક્ષા યાદી એટલે શું મારો મોસ્ટ ફેવરિટ ક્વેશ્ચન મે બે હાજર એકવીસમાં પૂછાણો છે અને મને લાગે છે કે માર્ચ બે હજાર માં પૂછાઈ શકે છે બે માર્કમાં ક્વેશ્ચન નંબર થર્ટી ફોર થર્ટી ફાઇવ હોઈ શકે કદાચ માં પ્રતિક્ષા યાદી એટલે શું વેઇટિંગ લિસ્ટ એટલે શું સમજાવો ભૂતકાળમાં જાહેરાત આપીને ભરતી કરવામાં આવી હોય ત્યારે જરૂર કરતા વધારે ઉમેદવાર પસંદ કરી લેવામાં આવે અને વધારાના ઉમેદવારની એક યાદી તૈયાર કરવામાં આવે છે શું કહેવાય છે પ્રતિક્ષા યાદી કહે છે આ યાદી ભવિષ્યમાં ભરતી માટે ઉપયોગમાં લેવાય છે જેના કારણે ફરીથી ભરતી પ્રક્રિયા કરવી પડતી નથી અને પ્રતિક્ષા યાદી પ્રમાણે જે તે જગ્યા માટે ઉમેદવારની ક્રમ અનુસાર ભરતી કરવામાં આવે છે મેરિટ લિસ્ટ પ્રમાણે ભરતી કરવામાં આવે છે હવે આ કસોટીના નામ આવ્યા હતા કઈ ચાર કસોટી હતી બૌદ્ધિક કસોટી અભિરુચિ કસોટી ધંધાકીય કસોટી અને મનોવૈજ્ઞાનિક કસોટી આ ચાર કસોટી છે કસોટી જિંદગી કી જે ચાર છે એ ડિટેલ માં તમને વવે માં પણ પૂછાઈ શકે જેમ કે ધંધાકીય કસોટી અને મનોવૈજ્ઞાનિક કસોટી દ્વારા શું જાણી શકાય બુદ્ધિ કસોટીના ના અભયચ્છે કસોટી દ્વારા શું જાણી શકાય છે તો કે ધંધાકીય કસોટી દ્વારા જે કામ કરવાનું છે એમાં આવડત છે કે નહીં એ જાણી શકાય મનોવૈજ્ઞાનિક કસોટી દ્વારા ધંધાકીય એકમ જે કર્મચારી કામ કરવાનો છે એનામાં કેટલો આત્મવિશ્વાસ છે એનો સ્વભાવ કેવો છે એનો વોલન્ટ કેવી છે એ જાણી શકાય જ્યારે બુદ્ધિ કસોટીમાં બુદ્ધિ ચપળતા યાદશક્તિ વિચારશક્તિ નિર્ણય શક્તિ આ બધું જાણી શકાય અભિરુચિ કસોટીમાં ઉમેદવારને પસંદ કરવાનો હોય કે કાર્ય પ્રત્યે ઉમેદવારની અભિરુચિ કે રસ કેવો છે જે કામ કરવાનો છે એ કામ કરવા માટે મને રસ પણ હોવો જોઈએ બરોબર છે તો જ હું એ કામ બરોબર કરી શકીશ તો એ જાણવા માટે અભિરુચિ કસોટી લેવામાં આવે છે વિકાસ એટલે શું વિકાસ ગાંડો વિકાસ થયો ને વિકાસ એટલે શું તો કે ઉચ્ચ અધિકારીઓને આપવામાં આવતું અને પ્રાયોગિક જ્ઞાન આ વ્યાખ્યા ક્યાંક જાણીતી લાગે છે ક્યાંની છે વ્યાખ્યા તાલીમની વેરી ગુડ તાલીમની વ્યાખ્યા છે પણ તાલીમમાં સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન કોને આપવામાં આવે છે કર્મચારીઓને પણ ઉચ્ચ સપાટી સંચાલકોને અથવા તો વિભાગીય અધિકારીને જે કઈ સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન આપવામાં આવે એને શું કહેવાય વિકાસ વિકાસ ભાવિ કારકિર્દી અને સંભવિત પડકાર સ્થાને હોય છે ભરતી એટલે શું ભરતી એટલે શું યોગ્ય સમયે યોગ્ય સંખ્યામાં યોગ્ય જગ્યા માટે યોગ્ય લાયકા ધરાવતી વ્યક્તિઓની પસંદગી કરવી એટલે શું કહેવાય ભરતી ભારતી નહીં ભરતી કર્મચારી વ્યવસ્થા એ માત્ર કર્મચારી કલ્યાણની પ્રવૃત્તિ નથી શા માટે કર્મચારી વ્યવસ્થા કર્મચારીના લાભ માટે પ્રવૃત્તિ જ નથી પણ એ ધંધાકીય એકમ માં વિકાસ કરવાની પ્રવૃત્તિ છે ધંધાકીય એકમ ને આગળ લઈ જવાની પ્રવૃત્તિ છે ધંધાકીય એકમ ના કર્મચારીને મેળવવાના એને કેળવવાના અને જાળવવાની પ્રવૃત્તિ છે ખાલી ખાલી એનો વિકાસ કરવાથી કઈ નહીં

અગાઉ છૂટા ખેલા કર્મચારી ને પરત બોલાવીને ભરતી સાથે બદલી કરીને પ્રતી જાહેરાત દ્વારા રોજગાર વિનિમય કચેરી દ્વારા શૈક્ષણિક સંસ્થા દ્વારા મજૂર સંઘો દ્વારા દ્વાર પર ભરતી આધુનિક પદ્ધતિ મા પૂછાય ખાલી જણાવો નામ તội ਦਾ નામ લખવા પડે કે તે પોઈન્ટ વાઇઝ જેમ લખેલા છે એમાં આંતરિક પ્રાપ્તિ સ્થાન એની ચંડલાઈન કરવાની બાહ્ય પ્રાપ્તિ સ્થાન એની ચંડલાઈન કરવું તાલીમનો અર્થ કોગનેમ આપતો એક માર્કનો ક્વેશ્ચન છે પણ બે માર્કમાં પૂછ્યો છે તો બે માર્કમાં કેટલું લખવું જો ભરતી દ્વારા ગમે એટલા કોષ કર્મચારી મેળવ્યા હોય પણ એને જો કામ કરવાની તાલીમ આપવામાં ના આવે તો એ બરોબર રીતે કાર્ય કરી શકતા નથી તાલીમ દ્વારા કુશળ કર્મચારી મેળવી શકાય છે અને તેઓને સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન આપવામાં આવે છે એ લોકોનામાં જ્ઞાન આવડત અને બુદ્ધિ ક્ષમતામાં શું થાય છે વધારો થાય છે સરળ શબ્દોમાં તાલીમ એટલે શું થાય કર્મચારીઓને તેમના કાર્યના સંદર્ભમાં આપવામાં આવતું સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન અને જે મેઇન ક્વેશ્ચન પૂછ્યો છે ને અર્થ ત્રીજા પોઈન્ટમાં લખ્યો છે અને એ હાઇલાઇટ કર્યું જો છે આગળ પાછળનો મરી મસાલો છે કર્મચારી એકમના હાથ પગ સમાન છે સમજાવો ધંધાકીય એકમમાં આયોજન ઘડવાનું કામ કોણ કરે છે ઉચ્ચ સંચાલક એટલે શું થયું મગજ વ્યવસ્થા શું છે શરીર અને કર્મચારી શું છે હાથ પગ બે ત્રણ વિધાન સમજાવવા પૂછાઈ શકે એક આવી ગયું ઓલરેડી કે વ્યવસ્થા તંત્ર એ શરીર છે આયોજન ધંધા એકમનું ધંધાકીય એકમનું મગજ છે સમજાવો બીજું એમ પણ પુછાય શકે કર્મચારી એકમના હાથ પગ છે સમજાવો તેમાં લખવાનું કે આયોજન ઘડવાનું કામ કોણ કરે છે ઉચ્ચ સપાટી એનું અમલ કરવાનું કામ કોણ કરે છે વ્યવસ્થા તંત્ર અને એ કામ બરોબર રીતે થાય છે કે નહીં જોવાનું કામ કોનું છે કર્મચારી એટલે એને હાથ પગ સમાન કીધા છે જો આપણું મગજ બરોબર કામ કરતું હશે પણ હાથ પગ બરોબર કામ નહીં કરતા હોય મગજના સંદેશાનું પાલન નહીં કરતા હોય તો સફળ થવાશે નહીં તો ધંધાકીય એકમ ની અંદર પણ જ્યારે કોઈ આયોજન બનાવવામાં આવે છે એના ઉપરથી વ્યવસ્થા તંત્ર બનશે અને એ મુજબ કર્મચારીને કાર્યની સોંપણી થશે પછી તાલીમ અને વિકાસના ના તફાવત ના મુદ્દા ત્રણ માર્ક માં બે હજાર ચોવીસ પૂછાયેલા છે અર્થ ઉદ્દેશ કેન્દ્ર સ્થાને સમય અને ખર્ચ કોણ આપે કોણે અપાય હવે અર્થ તમને ખબર છે તાલીમ અને વિકાસ કોને અપાય તાલીમ કોને અપાય કર્મચારીને અપાય વિકાસ કોનો કરાય ઉચ્ચ સપાટી સંચાલનો કરાય ઉદ્દેશ્ય શું છે કર્મચારીની કુશળતા અને કાર્યક્ષમતામાં વધારો કરવાનો આમાં ઉચ્ચ સપાટી સંચાલનનો વિકાસ એવો ઉદ્દેશ્ય છે આમાં કેન્દ્ર સ્થાને શું છે તાલીમમાં કાર્ય કેન્દ્ર સ્થાને છે જેનો આમાં ભાવિ કારકિર્દી કેન્દ્ર સ્થાને છે આમાં સમય અને ખર્ચ ઓછો થાય છે સમય ઓછો બગડે છે ખર્ચ ઓછો થાય છે જ્યારે વિકાસમાં સમય વધારે હોય છે અને ખર્ચ પણ વધારે હોય છે કોણ આપે અનુભવી જે કાંઈ કર્મચારીઓ હશે નિષ્ણાત વ્યક્તિઓ હશે એ આપશે અને ઓમાં ઉચ્ચ પાટી સંચાલન અલગ અલગ ક્ષેત્રના શૈક્ષણિક વિધો અથવા તો નિષ્ણાત વ્યક્તિઓ છે એ વિકાસના કાર્યો કરશે હવે ભરતી એટલે શું તેના આંતરિક પ્રાપ્ત સમજાવો હમણાં આપણે આંતરિક પ્રાપ્ત જોયા અને એના નામ ઉપર છે તમને બધાને બપોડી જશે કે ઉચ્ચ સપાટી સંચાલનમાં હા તો મધ્ય સપાટી સંચાલનમાં કોઈ જગ્યા ખાલી રહી હોય તો નીચેના લેવલ ઉપરથી ઉપરના લેવલ માં बढતી આપીને પણ કર્મચારી મેળવી શકાય છે એક વિભાગમાંથી બીજા વિભાગમાં બદલી કરીને પણ કર્મચારી ટ્રાન્સફર થઈ શકે છે ભરતી કરી શકાય છે આપડા ધંધાની ધંધાકીય એકમમાં કામ કરતા જેટલા પણ કર્મચારીઓ છે એના મિત્રો કે સગા સંબંધી જે છે એને તક આપીને પણ આપણે કામ કરી ભરતી કરી શકીએ છીએ અને એના દેશો થશે જે આપણા ધંધા એકમમાં કામ કરતો કર્મચારી છે એને એક પ્રોત્સાહન મળશે એને એક એવું થશે ફિલિંગ આવશે કે મારા રિલેટિવને અથવા મારા મિત્રને કા ઉપર રાખવામાં આવ્યો છે એનાથી અભિગ્રણમાં પણ વધારો થશે ગર્વની લાગણી અનુભવ આવશે અગાઉ છૂટા કરેલા કર્મચારીને પરત બોલાવીને ભરતી સાથે બદલી કરીને અને પ્રતિક્ષાઈ હતી અને જો આંતરિક પ્રદર્શન મેં છેલ્લા આપ્યા છે ક્લાઇમેક્સ ન્યૂઝપેપરમાં ગમે ત્યાં રોજગાર વિનિમય કચેરી દ્વારા કચેરી હોય ગવર્મેન્ટ અપ્રુવ કે જ્યાં તમારા બધા ડોક્યુમેન્ટેશન તમારી બધી વિગત તમારો અનુભવ બધું આપી દેવાનો જે જરૂરિયાત કંપનીના હશે ત્યાંથી ડેટા લઈને તમને કોન્ટેક કરશે શૈક્ષણિક સંસ્થા દ્વારા આઈએમ આઈઆઈટી જેવી મોટી મોટી સંસ્થાઓ છે એના દ્વારા પણ ભરતી કરવામાં આવે છે જેને કહેવાય છે કેમ્પસ પ્લેસમેન્ટ કેમ્પસ ભરતી મજૂર સંઘો દ્વારા અલગ અલગ મજૂર સંઘો હોય ઠેકેદાર કોન્ટ્રાક્ટર દ્વારા અને દ્વાર પર ભરતી કારીગર જોઈએ છે એવું બોર્ડ મારાઈ દે બારે એને કહેવાય એને કહેવાય દ્વાર પર ભરતી બાહ્ય પ્રાપ્તિ સ્થાન અને આધુનિક પદ્ધતિ અલગ અલગ અરજી online exam લઈએ online પદ્ધતિથી લોકોની નિમણૂક કરીએ પરિણામ જાહેર કરીએ હવે તે આધુનિક પદ્ધતિ થઈ એમાં પણ climax છેલ્લે આપેલું છે done હવે કર્મચારી વ્યવસ્થાનું મહત્વ પાંચ માર્કમાં પૂછવાનું છે બે હજાર એકવીસ માં માર્ચ બે હજાર ત્રેવીસ માં અને જુલાઈ બે હજાર ત્રેવીસ માં કર્મચારી વ્યવસ્થા શું છે ધંધાકીય એકમનું ચાલક બળ છે. એના લીધે ધંધાનું કે એકમ સ્મૂધલી રન કરે છે. એકદમ સરળતાથી રન કરે છે. પ્રવૃત્તિઓ કેવી બને છે ગતિશીલ. કર્મચારીને જો અ સરખી રીતે તમે ટ્રેનિંગ આપેલી હશે. સરખી રીતે એનું અ મેનેજમેન્ટ કરેલું હશે. તો ધંધાકીય એકમની બધી પ્રવૃત્તિઓ કેવી બનશે? ગતિશીલ બને છે. અન્ય કાર્યો માટે જરૂરી છે. સંચાલક સંચાલનના અન્ય કાર્ય માટે એ જરૂરી છે. એકમના શું છે? હાથ પગ છે. કર્મચારી એકમના

સંચાલન નું અગત્યનું કાર્ય કાયમી પ્રક્રિયા એટલે પ્રક્રિયા માનવ સંબંધો સાથે નિસ્બત પ્રવૃત્તિઓ ગતિશીલ બને અન્ય કાર્ય સાથે સંબંધ વિસ્તૃત પ્રવૃત્તિ બસ આટલા પોઈન્ટ છે અને મૂડી ખર્ચ હજી એક આમાં તાલીમ માંથી ઇમ્પોર્ટન્ટ ક્વેશન બને છે તાલીમ એક ખર્ચાળ છે પણ તેની ગેરહાજરી વધારે ખર્ચાળ છે આવું એક વિધાન સમજાવતા ત્રણ માર્કમાં પૂછાય તાલીમ ખર્ચાળ છે પરંતુ તેની ગેરહાજરી વધુ ખર્ચાળ છે એમાં તમારે તાલીમનું મહત્વ જ લખવાનું જે તમને ઉપર જો પ્રસ્તાવના પાંચ માર્કમાં પૂછવાનું તાલીમ એટલે શું તેનું મહત્વ માર્ચ બે હજાર ત્રેવીસ માં ક્વેશ્ચન પૂછાયેલો છે એમાં તમને પ્રસ્તાવનામાં છેલ્લી લાઈન આપેલી છે જો તાલીમ ખર્ચાળ છે તાલીમ કરવાથી ખર્ચ થાય પણ જો એની ગેરહાજરી હોય તો ખર્ચ વધારે થાય શું કામે કર્મચારીને કામ આવડતું હોય એમને તમે કામના સ્વરૂપે બેસાડી દેશો તો કામ બગાડશે જે કામ થવું જોઈએ એ કામ થશે પણ નહીં અને જે થયું છે એ નકામું જ હશે ડબલ ખર્ચો થશે તાલીમનું મહત્વ આપેલો પોઈન્ટ છે આધુનિક જાણકારી તમારી પાસે નવી ટેકનોલોજી નું નોલેજ હોવું કમ્પલસરી છે સલામતી હોવી જોઈએ સલામતી જળવાય છે મને યંત્ર કેમ વાપરવું ખબર જ નથી એમને મશીન ઉપર બેહાડી દીધો મારો હાથ કપાઈ જાય સાંગડી કપાઈ જશે જવાબદાર કોણ બરોબર એટલે સલામતી મળે છે તાલીમ આપવાથી કાર્ય સંતોષ વધે છે જો મને એમ નેમ કામ કરવા આપી દેશે હું નિષ્ફળ જઈશ તો નાસી પાસ થઈ જઈશ તો મને કામ શીખવાડેલું હશે ને એ મુજબ હું કામ કરીશ અને એમાં અચીવમેન્ટ મળશે તો મને કાર્ય સંતોષ થશે કર્મચારી ફેરબદલી દરમાં ઘટાડો જો આપણે તાલીમ આપેલી હશે કે રીતે કામ કરવાનું છે અને કામ કરવાની વધારે મજા આવશે એ આપણા ધંધામાંથી છોડીને બીજા ધંધામાં જશે નહીં નફામાં વૃદ્ધિ થવાના પણ ચાન્સીસ રહેલા છે ખર્ચમાં ઘટાડો થશે કર્મચારીનો વિકાસ થશે કર્મચારીને કંઈક નવું જાણવા મળશે અને અન્ય લાભ જેવા જેવા કે એકમની પ્રતિષ્ઠા વધશે કર્મચારીનો માનસિક તણાવ ઘટશે એકમમાં સહકાર ભર્યું વાતાવરણ ઊભું થશે પ્રમાણિકતા નિષ્ઠા વફાદારી આ બધા apne લાભ થશે બોલો ચેપ્ટર નંબર 5 માં કંઈ डाउट પાકો કોઈને કંઈ પૂછવું હોય તો બોલો તો ચેપ્ટર નંબર 5 ક્લોઝ ચેપ્ટર નંબર સિક્સ દોરવણી દોરવણી નીચેનામાંથી કયું પ્રોત્સાહન નાણાકીય છે 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 અને અને ખાસ ધ્યાન રાખજો બરોબર કરતા તળસપાટી સંચાલનના અહેવાલ સ્વરૂપે ઉચ્ચ સપાટી સંચાલન સુધી મોકલવાની પ્રક્રિયાને શું કહેવાય છે માહિતી પ્રેષણ માહિતી સંચાર નહીં એને કહેવાય માહિતી પ્રેષણ એક વિભાગમાંથી બીજા વિભાગમાં જે કાંઈ

એના હિસાબે નફામાંથી અમુક ચોક્કસ રકમ વેતન ઉપરાંત કર્મચારીને આપવામાં આવે છે અને શું કહેવાય છે નફા ભાગ આવું લખવું પડે વેતન ઉપરાંત અમુક ચોક્કસ રકમ નફામાંથી ચૂકવવામાં આવે છે અને શું કહેવાય નફા ભાગ નેતૃત્વનો અર્થ મે એકવીસ જુલાઈ બે હજાર બાવીસમાં પૂછેલો છે નેતૃત્વના અર્થમાં ધ્યેય સિદ્ધિ કરવાની ઈચ્છા જાગૃત કરવાની કળા ધ્યેય સિદ્ધિ કરવાની ઈચ્છા કર્મચારીમાં જાગૃત કરવું એને શું કહેવાય નેતૃત્વ સહભાગીદારી એકમની માલિકી સંચાલન અને નફાની વહેંચણી આ ત્રણ જોઈએ માલિકી સંચાલન અને નફાની વહેંચણીમાં લોકોને ભાગીદાર બનાવવા કર્મચારીને ભાગીદાર બનાવવા એને શું કહેવાય સહભાગીદારી અભિપ્રાય નું મહત્વ જુસીયસ જણાવ્યા મુજબ ઈચ્છિત કાર્યને પાર પાડવા માટે પોતાને કે બીજાને પ્રેરણા આપવાની પ્રક્રિયાને શું કહેવાય અભિપ્રેરણ આપણે ખુદને આપણી જાતને અથવા તો બીજા વ્યક્તિઓને પ્રેરણા આપી બીજા કર્મચારીને પ્રેરણા આપી એના માટે પ્રેરણા આપવાની ધ્યેય સિદ્ધિને કરવા માટે બરાબર એને શું કહેવાય અભિપ્રેરણ પ્રોત્સાહન કાર્ય પ્રત્યેની અભિરુચિ જળવાઈ રહે તે હેતુથી ધંધાકીય એકમના એક અમના ઉદ્દેશો તેમના કર્મચારીને વધુ કાર્ય કરવાની પ્રેરણા પૂરી પાડે છે અને શું કહેવાય પ્રોત્સાહન આધુનિક માહિતી સંચનના સાધનો ટેલિફોન ફેક્સ ઇન્ટરનેટ મોબાઈલ એમએમએસ ટેલેક્સ આ બધા શું છે આધુનિક માહિતી સંચારના સાધનો આમાં તમે ઈમેલ પણ લખી શકો છો અવિશ્વાસ થાય છે તો કે સંદેશાને શંકાની દ્રષ્ટિએ જોવામાં આવે છે લોકો પર તમને વિશ્વાસ ન હોય અથવા કોઈનો ડર હોય તો તમને જે માહિતી મળશે તમે શંકાની દ્રષ્ટિએ જોશો એ ખોટી માહિતી આપી હશે તો બરોબર દોરવણી તત્વો માસ બાવીસ ત્રેવીસ માં પુછાના છે ચોવીસ માં નથી પુછાના પચીસ માં પુછાય શકે છે બે માર્ક માં ચાર મુદ્દા છે ચારે ચાર મુદ્દાના નામ લખી ને ચાર્ટ બનાવી નાખાય ચાર્ટ નિરીક્ષણ અભિપ્રેરણ નિવૃત્ત અને માહિતી ચાર છે ફરીથી નિરીક્ષણ અભિપ્રેરણા નેતૃત્વ અને માહિતી સંચાર નાણાકીય પ્રોત્સાહન સમજ આપો પાંચ માર્કો નાણાકીય પ્રોત્સાહન પાંચ માર્કમાં જુલાઈ બે હજાર ત્રેવીસ નાણાકીય પ્રોત્સાહન એટલે શું થાય તો કે બઢતી બદલી બદલી બોનસ કમિશન ઇનામ સલાહ સૂચન સહભાગીદારી નફામાં ભાગ નફામાં ભાગ ને સહભાગીદારી તો હમણાં જ સમજ્યા બઢતી એટલે ખબર જ છે પ્રમોશન બોનસ દર વર્ષે એક વખત અમુક નિશ્ચિત રકમ વેતન ઉપરાંત આપવામાં આવે એને કહેવાય બોનસ કમિશન વેચાણ વધારાના હેતુથી નિયોજક એવી ટ્રિક અપનાવે કે કર્મચારી મારા માટે વધારે વેચાણ કરી લે આવે એના માટે વેતન ઉપરાંત અમુક ટકા કમિશન આપવામાં આવશે એને કહેવાય કમિશન ઇનામો જે લોકો વધારે સારું કાર્ય કરશે એ લોકોને ઇનામો આપવામાં આવશે એક સારું એવો ફંક્શન આયોજિત કરશે એમાં બધા વચ્ચેને સન્માનિત કરશે ઈનામ આપવામાં આવશે સલાહ અને સૂચન જે વ્યક્તિ સલાહ અને સૂચન આપે છે એ લોકોને અલગથી કંઈક મોટિવેશન માટે એ લોકોને વધારે કાર્યક્ષમતા પૂરી પાડવા માટે એ લોકોને નાણાકીય પ્રોત્સાહન છે આપવામાં આવતું હોય છે માસલોનો જરૂરિયાતોનો અગ્રતાક્રમ જો દર વર્ષે પાંચ માંગમાં પૂછાય જ છે એકવીસ માં પૂછાણો બાવીસ માં પૂછાણો ત્રેવીસ માં પૂછાણો ચોવીસ માં પૂછાણો પચીસ માં પૂછાશે હું માની લઈએ આપણે અને પૂછાશે આ માણસની જરૂરિયાત ને આધારે બનાવેલું છે માણસની જરૂરિયાત છે એ દિવસે દિવસે વધતી જાય છે માનવતાવાદી મનોવૈજ્ઞાનિક અબ્રાહમ માસ્લો એ આ જરૂરિયાતનો અગ્રતા ક્રમ છે એ આપ્યો તો ઓગણીસો તેતાલીસ માં માનવીનો અભિપ્રાયનો સિદ્ધાંત તરીકે પણ એને એક લેખ સૌથી પહેલી જરૂરિયાત શારીરિક અથવા પોતાની નોકરીની સલામતી અથવા તો પોતાના શરીરની પોતાના પ્રાથમિક જરૂરિયાતોની સલામતી માટે વિચારશે સામાજિક જરૂરિયાત સમાજમાં એને લોકો માન સન્માન બોલાવે સમાજમાં લોકો એને માન સન્માન આપે એવી એની જરૂરિયાત હોય છે તો આ ત્રણ જરૂરિયાત છે શારીરિક અને પ્રાથમિક જરૂરિયાત સલામતીની જરૂરિયાત અને સામાજિક જરૂરિયાત આ ત્રણ જરૂરિયાત કેવી છે નિમ્ન કક્ષાની જે દરેક દરેક મોટા ભાગના બધા વ્યક્તિઓ છે ને ત્યાં સુધી પૂછી જતા હોય છે હવે ઉચ્ચ સપાટી ઉચ્ચ કક્ષાની જરૂરિયાતો છે સન્માન અને પ્રતિષ્ઠાની જરૂરિયાત કે એને ક્યાંક સમાજમાં ક્યાંક હોદ્દો મળે બોલાવે એટલું જ નહીં પણ ક્યાંક ક્યાંક ટ્રસ્ટીમાં હોદ્દો મળે ક્યાંક એને એનું માન સન્માન કરવામાં આવે બહુમાન કરવામાં આવે એવી એને ઈચ્છા ઉદ્ભવે છે અને છેલ્લું છે આત્મ સન્માન અને આત્મસીની જરૂરિયાત જેનો મતલબ થાય છે કે જ્યારે પોતાનું નામ પોતાની ફિલ્ડમાં સૌથી આગળ પડતું લેવાય અહીંયા એક કે બે ટકા સુધી લોકો પહોંચી શકે છે એમાં કઈ કઈ જરૂરિયાતો છે બધી હાઇલાઇટ કરીને આપેલી છે માહિતી સંચાર અવરોધો બોર્ડને હમણાં હમણાં ગમવા માંડ્યો છે એવો ક્વેશ્ચન જુલાઈ બે હજાર ત્રેવીસ અને માર્ચ બે ચોવીસ છોપરાઓ પડી પૂછ્યો છે માહિતી સંચારના માહિતી સંચાર એક વિભાગમાંથી બીજા વિભાગમાં એક સપાટીથી બીજી સપાટીમાં જ્યારે તમે કોમ્યુનિકેટ કરો જ્યારે તમે માહિતી સંચાર માહિતીની આપલે કરો છો ત્યારે કયા કઈ અડચણ આવે છે કયા કયા અવરોધો આવે છે સૌથી પહેલા સ્પષ્ટ આયોજન અભાવ શું કેવું છે એ જ નથી ખબર આડા આવડું લખવું હોય ગમે એમ ન ચાલે માહિતી સંચારનો અવરોધ કયા ક્રમમાં માહિતી આપવાની એ તો નક્કી હોવું જોઈએ કે નહીં ભાષાંતરની ભૂલ grammatical ઘણી બધી મિસ્ટેક હોય કેવા કંઈક બીજું માંગતો હોય કંઈક કંઈક બીજું કહે અસ્પષ્ટ સંદેશાઓ આપણે જે કંઈ માહિતી આપી દીધી સ્પષ્ટ રીતે સામે વ્યક્તિ નથી મળતી એના બે ત્રણ મીનિંગ નીકળે છે દ્વિભાષી દ્વિઅર્થી હોઈ શકે અસ્પષ્ટ અનુમાન આપણે જે માહિતી મોકલી છે એના ઉપરથી સામેવાળો વ્યક્તિ કંઈક અલગ રીતે અનુમાન લગાવી શકે છે જેમ આપણે થયું હતું. કે બાવીસ તારીખ સુધી રજા છે તો બાવીસ તારીખે રજા જ હોય પણ સંદેશો સરખી રીતે આપણે સમય નહીં યોગ્ય સમયનો અભાવ આપણી પાસે સમયસર જો માહિતી ન મળે તો એનો કઈ મતલબ રહેતો નથી વીસ તારીખે તમારા લગ્ન હોય ને વીસ તારીખે કોકણાત્મક અંગોત્રી આવે તો એ માહિતી સમયસર મેળવી કહેવાય નહીં અથવા તો તમારે વીસ તારીખે લગ્ન છે કેટલા સ્ટુડન્ટ તમે વીસ તારીખે ફોન કર્યો કે ભાઈ ઓગણીસ તારીખે તમે ફોન કર્યો કાલે આવી જજો તો આવશે નહીં આવે એને પહેલેથી માહિતી આપવી પડે માહિતીનું અતિ ભારણ ઘણી વખત એટલી બધી માહિતી આપી દઈએ કે સાંભળવા વ્યક્તિને શું વાંચવું ને શું ના વાંચવું ખબર જ ન પડે ઇમ્પોર્ટન્ટ વસ્તુ તો ડટાઈ જ જાય બરાબર સંદેશા પ્રત્યે દુર્લક્ષ એટલે કે કર્મચારી સંદેશા પ્રત્યે જો ધ્યાન ના આપે બે ધ્યાન હોય અથવા બેદરકાર હોય તો માહિતી સંચારનો દુર્લક્ષ ઉપયોગ થઈ શકે છે અયોગ્ય માધ્યમની પસંદગી લાંબી ઇન્ફોર્મેશન આપવી હોય તો ઈમેલ થ્રુ અપાય ફોન કરી ન અપાય સામેવાળો વ્યક્તિ હુઈ જાય બરોબર અવિશ્વાસ અને ડર જો માહિતી સંચારમાં અવિશ્વાસ અને ડરનું તત્વ રહેલું હશે તો સામેવાળો વ્યક્તિ કોઈ દિવસ તમારા મેસેજ ઉપર ટ્રસ્ટ કરશે નહીં બરોબર એના માથા પરિણામ એના ભોગવવા પડે છે જોઈ લો આમાં ચેપ્ટર નંબર સિક્સ માં કઈ ના સમજાણું હોય તો ચેપ્ટર નંબર સિક્સ માં કોઈને કઈ તકલીફ કઈ ડાઉટ હોય તો ક્લિયર ચેપ્ટર નંબર સિક્સ ક્લોઝ ચેપ્ટર નંબર સેવન એન્ડ લાસ્ટ ચેપ્ટર ફોર ટુડે અંકુશ કંટ્રોલિંગ આયોજન અને સોરી એમસીક્યુ આ ચેપ્ટર માં એક એક કે બે એમસીક્યુ કમ્પલ્સરી પૂછાશે જ આયોજન અનુસાર કાર્ય થાય છે કે જે જો તે કામગીરી નું સંચાલન નું કાર્ય કયું કાર્ય કરે છે સંચાલન નું કયું કાર્ય કરે છે અંકુશ આયોજન મુજબ કામ થાય છે કે નહીં એ જોવાનું કામ કોનું છે અંકુશ નું સંચાલન નું કયું કાર્ય અંકુશ ના જન્મદાતા તરીકે ઓળખવામાં આવે છે આયોજન આયોજન થશે તો જ અંકુશ હશે અને જે અંકુશ હશે એના પહેલેથી આયોજન થયેલું જ હશે. નીચેનામાંથી કયું કાર્ય અંકુશનું નથી? કાર્યની પ્રગતિ જોવાનું કામ અંકુશનું છે. ધોરણની સરખામણી કરવાનું કામ અંકુશનું છે. વિષયોની જાણકારી મેળવવાનું કામ અંકુશનું છે. પણ ઉદ્દેશ્ય નક્કી કરવાનું કામ આયોજનનું છે. અંકુશનું નથી. ચેપ્ટર નંબર ફોર અને ચેપ્ટર નંબર સેવન એ બે એવા ચેપ્ટર્સ છે કે જેમાંથી બે અને ત્રણ માર્કના વિધાન સમજાવો વધારે પૂછાશે ફોર અને સેવન અંકુશ એ આંતરિક પ્રક્રિયા છે શા માટે કેવી રીતે તો કે ઉત્પાદન વેચાણ ખરીદી નાણાકીય બાબતો નાણા હિસાબ તથા કર્મચારીની કાર્ય પદ્ધતિ વગેરે અંકુશની અંદર આવરી લેવામાં આવે છે સરકાર નીતિમાં ફેરફાર તેજી મંદી પરિસ્થિતિ લોકોના મનોવલણમાં ફેરફાર આ બધા ઉપર આપણો અંકુશ રહેતો નથી આપણે કંટ્રોલ ન રાખી શકીએ ગવર્મેન્ટને એ લેશે પૂછવા આવશે ધંધામાં શું અસર થાય છે નહીં આવે બરોબર છે તો તેજી મંદિરની પરિસ્થિતિ છે કે સરકારની નીતિમાં ફેરફાર છે કે લોકોના મનોવલણ બદલાતા રહી એના ઉપર આપણો કંટ્રોલ હોતો નથી એટલા માટે અંકુશ કેવી પ્રક્રિયા છે આંતરિક પ્રક્રિયા છે આપણે આપણા ઇન્ટરનલ પાર્ટમાં આપણે આપણો કંટ્રોલ રાખી શકશું બહારના પાર્ટમાં રાખી શકશું નહીં સંચાલન છેવટ નું કાર્ય છે શા માટે સંચાલન છેવટ નું કાર્ય છે શા માટે કેમ કે આયોજન સંચાલન છે એ સૌથી છેલ્લે કરવામાં આવે સૌથી પેલા આયોજન થશે એના ઉપરથી વ્યવસ્થા તંત્ર બનશે એના ઉપરથી કર્મચારી વ્યવસ્થા થશે એના ઉપરથી થી ધોરણી આપવામાં આવશે છેલ્લે અંકુશ આવશે આ બધું કામ બરોબર રીતે થાય છે કે નથી થતું એ ચેક કોણ કરશે અંકુશ એટલા માટે અંકુશને ને છેવટ નું કાર્ય કીધું છે ગતિશીલ પ્રક્રિયા છે બે માકમાં પૂછાઈ શકે માસ્ટ બીજા માં પૂછવાનો છે કે અંકુશ છે આયોજન સાથે સંકળાયેલું છે એકવાર આયોજન થઈ ગયું પછી એ મુજબ કામ થાય છે કે નહીં એ મુજબ પ્રવૃત્તિઓ ગતિશીલ રહે છે કે નહીં એ જોવાનું કામ અંકુશનું છે જો આ બધી આ જેટલા પણ બ બે માકમાં પૂછણાં છે એ શું છે અંકુશની લાક્ષણિકતા છે ને બધી છે જો પેલો એવું હતું આંતરિક પ્રક્રિયા છે સંચાલનો છેવટનું કાર્ય છે ગતિશીલ પ્રક્રિયા છે સતત ચાલતી પ્રક્રિયા છે બધી લાક્ષણિકતા મુદ્દા બબે માર્ક માં પુછાના છે ક્યાંક ને ક્યાંક પછી આયોજન અંકુશ નો જન્મ છે કેમ કે આયોજન હશે તો જ અંકુશ હશે અને જે અંકુશ હશે ત્યાં પહેલેથી જ આયોજન થયેલું હશે એટલે આયોજનને શું કીધું છે જન્મદાતા નું કીધું છે આયોજન મુજબ કામ થાય છે કે નહીં જોવાનું કામ અંકુશ નું છે એટલે આયોજન થી અંકુશ નો જન્મ થાય છે આયોજન અને અંકુશ એક સિક્કાની બે બાજુ છે અથવા તો એમ પણ પૂછી શકે આયોજન અને અંકુશ જોડિયા બાળકો છે ટ્વિન્સ છે ત્રણ માર્ક છે ત્રણ વધારે કંઈ લખી નથી શકાતું ખાલી એટલું જ લખી શકાય છે તો એટલું જ લખ્યું છે આયોજન અને અંકુશ એ સંચાલન ખૂબ જ મહત્વ એક બીજા પર આધારિત પરસ્પર આધારિત છે આયોજનની સફળતા આધાર કેના ઉપર રહેલો છે અંકુશ ઉપર રહેલો છે કેમ કે એમાં વિચલનો શોધીને સુધારા લક્ષી પગલા લેવાનું કામ છે એ કરવામાં આવે છે આયોજનનું અસ્તિત્વ sorry અંકુશ નું અસ્તિત્વ આયોજન વગર શક્ય નથી જો અંકુ આયોજન હશે તો જ અંકુશ આવશે આયોજન જ નહીં થાય તો વ્યવસ્થા તંત્ર નહીં બને કર્મચારી વ્યવસ્થા નહીં થાય દોરવણી નહીં થાય તમે અંકુશ કંટ્રોલ રાખશો શેના ઉપર બરોબર એટલે પછી થોડાક સીન નાખવા માટે છેલ્લે ઇંગ્લિશમાં લખ્યું છે પ્લાનિંગ એન્ડ કંટ્રોલિંગ આર ધ ટુ સાઈડ ઓફ સેમ કોઈન મેની બુક વાળા એવું લખ્યું છે આયોજન અને અંકુશ વચ્ચેનો સંબંધ જણાવો જે ઉપર લખ્યું છે એ જ બધું નીચે લખવાનું છે કે આયોજનમાં જે કઈ ધોરણો સ્થાપિત કર્યા છે એ ધોરણો મુજબ કામકાજ થયું છે કે નથી થયું કામ છે બરોબર એટલે આયોજન ને અંકુશ સાથે સંબંધ છે જ્યાં આયોજન હશે ત્યાં અંકુશ કમ્પલસરી હોવાનું જ છે જો નહીં હોય તો સફળતા નહીં મળે અને જ્યાં અંકુશ જોવા મળે ત્યાં સમજી લેવાનું કે પહેલેથી આયોજન તો થયેલું જ છે હવે તમને આયોજનની પ્રક્રિયા સોરી અંકુશની પ્રક્રિયામાંથી છેલ્લો પોઈન્ટ સુધારાલક્ષી પગલા એના ત્રણ પોઈન્ટ છે ત્રણ માર્કમાં પૂછવાના છે જુલાઈ બે હજાર બાવીસ માં પરિસ્થિતિમાં ફેરફાર ન કરવા એટલે આપણે જે કઈ ધોરણો સ્થાપિત કર્યા હોય પેલા પ્રક્રિયામાં જ આવી જાવ એટલે દરેક એની આરે કનેક્ટ કરી દઉં પ્રક્રિયાના તબક્કા છે પાછળ તેરમો ક્વેશ્ચન માર્ચ બે હજાર ચોવીસ લાસ્ટ એક્ઝામમાં ખાલી જણાવો કેટલા માર્ગમાં માર્ક માં ખાલી છે નહીં પેલું ધોરણો ની સ્થાપના તમારે ધોરણો સ્થાપવા પડે તમારે ક્યાં લેવલ સુધી પહોંચવું છે પછી માહિતી સંપાદન એના માટે માહિતી ભેગી કરી એના ઉપર વર્કઆઉટ કરવું પડે કામગીરીનું માપન આપણે જે કઈ કામ કરીએ છીએ એ બરોબર રીતે થાય છે કે એનું માપન કરવું પડે કે આપણે જે રીતે કામગીરી વિચારી મુજબ કામ થાય છે કે નહીં એ થયેલી કામગીરીની સ્થાપિત ધોરણો સાથે સરખામણી કરવાની આપણે જે કામગીરી કરી છે એની સ્થાપિત ધોરણ આપણે ટાર્ગેટ સેટ કર્યો તો એ મુજબ કામ થાય છે કે નહીં બે બરોબર થાય છે કે નહીં આપણે જોવાનું અને એના ઉપરથી આપણે સુધારાલક્ષી પગલા લેશું એમાં ત્રણ કેસ બની શકે ત્રણે ત્રણ એકારે નહીં થાય ત્રણ માં એક જ થશે તો પરિસ્થિતિમાં ફેરફાર કરો ઊંચા ધોરણ વૈયા ગયા હોય તો એને નીચે લઈ આવો નીચે હોય તો એને ઉપર લઈ જાવ

ભવિષ્ય સાથે સંબંધ રચનાત્મક પ્રવૃત્તિ આંતરિક પ્રક્રિયા ગતિશીલ પ્રક્રિયા વ્યક્તિલક્ષી પ્રવૃત્તિ કેમ કે વૈધિક રીતે જોવા મળશે અને તળ તળસપાટીમાં અવૈધિક રીતે પણ જોવા મળી શકે છે બરોબર આ હતું ચેપ્ટર નંબર સેવન એમાં ખાલી બે જ મહત્વના ક્વેશ્ચન છે આયોજનની પ્રક્રિયા સોરી અંકુશ પ્રક્રિયા અને અંકુશ લાક્ષણિકતા બોલો કોઈને કઈ આમાં ના સમજાણું હોય તો આ નોટ્સ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામ ટાઈમે પોસિબલ નહીં થાય કે તમે આખી ટેક્સ્ટ બુક વાંચી જાઓ બરાબર ત્યાં તમને આ નોટ્સ જ કામમાં આવશે કયો ક્વેશ્ચન કેટલા માર્ક માં પૂછાય છે કેવી રીતે પૂછાય છે અને કેટલું લખવાનું કેવી રીતે લખવાનું બધું આની અંદર આપેલું છે આવી રીતે ચેપ્ટર નંબર એઇટ ટુ ટ્વેલ્વ ની પણ આપીશ તમે આજે જાઓ એ પહેલા તમને એક મોટિવેશન આપવું છે બધા લોકોને સ્ટાન્ડર્ડ તમે મિડ ઓફ ધ પહોંચી ગયા છો રાઈટ વર્ષના વચ્ચે પહોંચી ગયા છો હવે તમે સ્ટાર્ટિંગમાં જેવા જુસ્સામાં હતા એવો જ જુસ્સો તમારો જળવાઈ રહેવો જોઈએ એના માટે તમારે કન્સિસ્ટન્ટ રહેવું પડે એ કન્ટિન્યુઅસ પ્રોગ્રેસ કરતું રહેવું પડે જો તમે જો તમે રેગ્યુલર વર્ક નહીં કરો રેગ્યુલર વર્ક નહીં કરો ટેસ્ટ પ્રિપરેશન વગર ટેસ્ટ આપશો વાંચવાનું મન થશે ત્યારે તમે વાંચશો બરોબર છે સ્કૂલે નહીં જાઓ ટ્યુશન નહીં જાઓ આ બધું તમે કરશો તો તમારો બધું ભેગું તો થઈ જશે સિલેબસ પતી જશે આખો પણ જયારે રિઝલ્ટ રિઝલ્ટનો વારો આવશે ત્યારે રિઝલ્ટ શું આવશે ડાઉન આવશે બરાબર તમે બરોબર રીતે તમારું મજબૂતાઈ નહીં રહે તમારું જે કન્ટેન્ટ છે પણ એની બદલે તમે ડે ટુ ડે વાંચશો બરોબર છે તમે ડે ટુ ડે મહેનત કરશો રેગ્યુલર બધી ટેસ્ટ આપશો રેગ્યુલર બધા હોમવર્ક કરશો ડે ટુ ડે બેઝિસ ઉપર તમે

ટ્યુશન માં બરોબર આપી પ્રિપેરેશન સાથે તો એટ ધ એન્ડ ઓફ ધ યર તમારો રિઝલ્ટ કંઈક અલગ હશે જે એકદમ મજબૂત તહેવાળું હશે જેને કોઈ તોડી નહીં શકે ટ્રાય કરવી છે કર આવ કેચ એટલે કહેવાનો મતલબ એ છે કે તમે જો કન્સિસ્ટન્ટ રહેશો તમે કન્ટિન્યુઅસ રોજે રોજ ખાલી ટ્યુશનમાં જે થાય છે સ્કૂલમાં જે થાય છે એ તમે કન્ટિન્યુઅસ કરતા જ જશો તો વાંધો આવશે નહીં તમારું રિઝલ્ટ કઈક અલગ જ હશે અને કોઈ એક પર્ટિક્યુલર સબ્જેક્ટ ઉપર મહેનત કરવા કરતા દરેક સબ્જેક્ટમાં તમે એક સાથે એક સરખી પ્રિપેરેશન કરશો ને તમારું રિઝલ્ટ છે એ કઈક અલગ જ આવશે ક્લિયર ધન આજનો સેશન અહીંયા સુધી રાખીએ